મિત્રો સ્વાગત છે આપ સૌનો વિદેકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચર ની અંદર. આજે આપણે ભેગા થયા છીએ ભવિષ્યવાણી કમ્પ્યુટર વિષયની. આજે પણ અને આવતીકાલે સાંજે 9 વાગે પણ કમ્પ્યુટર વિષયની ભવિષ્યવાણીનો લેક્ચર આપણે લઈને આવવાના છીએ. અને આજે એ શ્રેણીનો પહેલો લેક્ચર છે. મિત્રો આજે તમને કમ્પ્યુટર વિષયના એવા સરસ મજાના એમસીક્યુ સોલ્વ કરાવવાના છે જે પૂછાવાની શક્યતા પરીક્ષામાં છે. અને આઈએમપી એમસીક્યુ છે તમારી સામે લઈને આવવાના છીએ જવાબ સાથે. એટલે સોલ્વ કરાવવાના છે, માત્ર એમસીક્યુ આપીને ભાગીને જ જવાના. ઓકે, એટલે ફટાફટ સોલ્વ કરાવવાના છે. બાય ધ વે એમસીક્યુ આપણે આજે જ આપીએ છીએ, નહીતર તો આપણે બધા વિભાગનું આપીએ છીએ. યસ યસ સર, ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે બધા સબ્જેક્ટની ભવિષ્યવાણી આવી તો કોમ્પ્યુટરની શું કામ નહીં. યસ, તો વિદ્યાકુલ ટીમ તમારા બધા જ મેસેજ જુએ છે અને એના આધારે મસ્ત મજાની બે ભવિષ્યવાણી સેટ કરી છે, જેમાં આજે ડિસ્કસ કરીશું ભવિષ્યવાણી પાર્ટ 1. યસ, અને આજે આપણે પ્રયત્ન એવો કરવાના છીએ ખાસ કે સરસ મજાનું કામ થઈ શકે આપણા માટે, હે ને. અને કમ્પ્યુટર વિષયના એમપી આપણે એમસીક્યુ સ્વરૂપમાં પૂછાય. સૌથી પહેલા હું તમને કહી દઉં છું બ્લુ પ્રિન્ટ શું છે. ઓકે, એક મિનિટ મિત્રો, ના ના વાંધો. ઓકે ઓકે, તો મોસ્ટ ઓફ તમને ખ્યાલ જ હશે. એ ભાઈ બંધ, એ ઓહો, એ નીચે જ આવી, પેપર ફૂટી ગયું સર, પેપર ફૂટી ગયું. તો ભાઈ પહેલી વાત એ કે આપણું જે કમ્પ્યુટરનું પેપર છે 100 માર્ક્સનું, 2 કલાક તમને આપવામાં આવવાના છે અને 100 MCQ પૂછાવાના છે. MCQ પૂછાવાના છે. ઓકે, અને એવું કહેવાય છે ભાઈ બહેનો કે 50 માર્ક્સનું સરળ, 35નું મધ્યમ અને 15 માર્ક્સના, મતલબ 15 MCQ એવા છે જે કઠણિયા હશે ભાઈ બહેનો. બાકી 50 MCQ છે પોપટ, માખણ, અમૂલ, બટર. ઓકે, એવા સરસ મજાના હશે. અને ઓલરેડી 13 ચેપ્ટર સરસ મજાના તમારા બુક્સની અંદર છે. અને એની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ પૂછાઈ શકે છે એ ઓલરેડી બ્લુ પ્રિન્ટ તમારી સાથે શેર કરી દીધી છે. યુનિટ નંબર બે, ત્યારબાદ 7, 8 અને 9, જેમાં સૌથી વધારે વેઇટેજ છે, 10 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે સૌથી પહેલા પાકા કરવાના છે. યસ યસ, જે વિદ્યાર્થીઓને ડર છે પાસ થવા માટે, એમના માટે સૌથી વધારે સ્કોરિંગ યુનિટ છે, ખાસ જોઈ લેજો. ત્યારબાદ તમે જોઈ શકો છો 8 માર્ક્સનો વેઇટેજ ધરાવતા પણ ઘણા બધા યુનિટ છે, તો ત્યારબાદ તમારે એ જોવાના છે. અને બાકી બધા જ ધીમે ધીમે જોઈ લેવાના છે, કેમ કે રજા છે, એક દિવસ તો એમસીક્યુ હોય છે, તો આરામથી કામકાજ થઈ જશે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે 15 માર્ક્સનું કઠિન એવું લખેલું હતું, પણ રિયલમાં કઠિન જેવી વસ્તુ કઈ હોતી જ નથી. મગજમાં માઇન્ડસેટ ફિટ કરીએ છીએ કે હાર્ડ છે તો જ હાર્ડ હોય છે, બાકી જો પ્રોપર મેથડથી સોલ્યુશન કરવામાં આવે તો 100% તમને કોન્ફિડન્સ આવે જ છે. તો એવી જ મસ્ત મજાની મેથડથી આજે બધા જ એમસીક્યુ સોલ્વ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો, એનર્જી રાખજો અને તમે સાથે સાથે જવાબ પણ આપજો. અને જવાબ તમે આપો છો અને તમારો જવાબ કદાચ ખોટો પડે તો ગભરાવાનું નહીં, સાચા જવાબ. હા યસ, અને અમે તમને જવાબ સાથે સાથે કહેતા જવાના છે. આ તો એટલા માટે તમને કોન્ફિડન્સ વધે, તમારું રિવિઝન થાય, એટલે આપણે ફાંકા ફોજદારી કર્યા વગર આપણે ખાસમ ખાસ મસ્ત મજાનું સોલ્યુશન કરવાના છે. જવાબ સહી તમે કહેતા જવાના છે મેં બંને ભાઈઓ, એટલે તમને શું છે ખાસ ખબર પડી જશે કે આ સવાલનો શું જવાબ આવશે. પણ તમે સાથે જવાબ આપજો ખાસ, કેમ કે જવાબ ખોટો પડશે તોય તમને લોંગ ટાઈમ યાદ રહેશે. શું કામ, સાચો જવાબ તમને અહીંયા મળશે, સાથે જવાબ આપવો જરૂરી છે. 70 અપ આવી જશે, બિલકુલ આવશે દીકરા, પણ એના માટે તમારે સાથે સાથે જોડાયેલા રહેવું પડશે. ઓકે, વાર લગાડ્યા વગર દીકરાઓ હવે શરૂ કરીએ. અને પહેલો માર શરૂઆત કરતા પહેલો કેવું છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો. આજે બાય ધ વે હું તમને પ્લાન કહી દઉં, આજે પ્લાન શું છે, આજે 200 MCQ એવા IMP છે તમારા માટે સોલ્વ કરવાના છે. બે પેપર, એક પણ MCQ તો 13 ચેપ્ટર છે ટોટલ. યસ, 13 ચેપ્ટર માંથી, એટલે તમારે માત્ર 2 જ લેક્ચર જોવાના છે, 2 કલાકના 2 લેક્ચર. આ 2 કલાકના 2 લેક્ચર ની અંદર જેટલા MCQ અમે તમને સોલ્વ કરાવીએ એટલું તમારે કામ કરવાનું છે, એના સિવાય તમારે કામ કરવાનું નથી થતું. ડન? ઓકે, એટલે આજે અમે તમને 2 પેપર 2 મોસ્ટ IMP પેપર સોલ્વ કરાવવાના છીએ. અને બીજું એક સરસ મજાનું સરપ્રાઈઝ હું તમને લેક્ચરના અંતમાં કહીશ, જે કમ્પ્યુટર માટે તમારા માટે ખાસ ઉપયોગમાં આવશે એ પણ હું છેલ્લે વાત કરીશ. સરપ્રાઈઝ તો મતલબ એન્ડ સુધી તમારે જોડાયેલા રહેવાનું છે, એ છેલ્લે એને ખબર પડે. ચાલો ચાલો, નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? તો હું આસાન છે સર, આ તો બિલકુલ. ઓકે, પેન આવી ગઈ છે ઓલરેડી. ફંક્શન, કાર્ય, જવાબ. ચલો, સારા વિષય વસ્તુથી સભર શું ઉદ્યોગ કે અન્ય સંસ્થા માટે કિંમતી સાધન બની રહે છે. યસ, હાલના સમયની સૌથી વધારે જરૂરિયાત બધા વિદ્યાર્થીઓને ખબર હશે, વેબસાઇટની મદદથી તમે એક સારા વિષય વસ્તુથી સભર એક કિંમતી સાધન હાલના સમયમાં છે. ચલો ચલો છોકરાઓ, હારવાર કોમેન્ટ કરતા જજો જવાબની. વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે કયા વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે? ડિઝાઇન સોર્સ કે આપેલ તમામ, તો જવાબ આવશે ડિઝાઇન. આસાન છે, ગુજરાતી કરું તો ખ્યાલ આવી જાય. રૂપરેખા તૈયાર કરવી, રૂપરેખા એટલે લેઆઉટ્સ. હા, લેઆઉટ. ઓકે, ડન. જાવાસ્ક્રિપ્ટમાં ચિત્ર દર્શાવવાનું રદ કરવાનું, મતલબ ડિલીટ, ડિન્શન કરવામાં આવી,
તો કઈ ઘટના ઉદ્ભવે છે? મતલબ તો સર સાવ આસાન, રદ કરવાને ઇંગ્લિશમાં એબોર્ટ કહેવાય. હા, એબોર્ટ, એબોર્ટ, મિશન એબોર્ટ, મિશન એબોર્ટ, મિશન એબોર્ટ, મિશન એબોર્ટ. ડ્રોપ આઉટ મેનુમાં કઈ કિંમત ચૂઝ માટે રાખવામાં આવે છે ભઈ? યસ યસ, ચૂઝમ ચૂઝ. હાલો તો હું કહી દઉં, ચાલો -1 -1 આ રાખો. ડ્રોપ ડાઉન મેનુ ભી આવે છે, રેડિયો બટન ભી આવે છે, તમને બધાને ખબર છે. ડિફરન્ટ ખાસ ક્લિયર રાખજો તો ખાસ તમારે -1 કિંમત આવશે ડ્રોપ ડાઉન મેનુ માટે. વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચાણ વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષણ માટે નીચે આવી શું મદદરૂપ બને છે? બાપરે, વેબસાઇટમાં આ બધું તમને દેખાઈ શકે. વેબસાઇટમાં કંપનીની માહિતી હોય, કંપનીનું સરનામું હોય, કંપનીની પ્રોડક્ટ હોય, કંપનીના પ્રોડક્ટ ની માહિતી હોય, અને આ બધું ગ્રાહકને ખબર પડી જાય. અને એટલા માટે સૌથી મોટું માર્કેટિંગ કમેન્ટ જવાબ સર ફાસ્ટ ફાસ્ટ આવે છે. હા, બિલકુલ જોરદાર જવાબ આવે છે. ચાલો, કયા ટેગ નો ઉપયોગ કરીને નિવેશ ઘટકો, નિવેશ ઘટકો, નિવેશ ઇટ મીન્સ કે ઇનપુટ, પણ કયા ઘટકો નો ઉપયોગ કરીને મૂકી શકાય? યસ, બંને ચાલશે, બંને ચાલશે. યસ, ઓપ્શન સી. ઓપ્શન સી, માત્ર આ ઇનપુટ આ પણ ચાલે. હા, ઓકે. ચલો, કયા બટન પર ક્લિક કરતા એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ ખુલે છે? યસ, નામ પ્રમાણે સર ખ્યાલ આવી જાય, એડવાન્સ પ્રોપર્ટી એડિટર મતલબ એડવાન્સ એડિટ. બહુ આસાન હોય છે, ખાલી તમે એમસીક્યુ સમજતા સમજતા કામકાજ કરો ને તો એ કામકાજ થઈ જાય. કમ્પોઝરમાં આડી કે ઊભી લીટી, સોરી આડી લીટી ઉમેરવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ જરૂરી? સર ઇંગ્લિશમાં આડી લીટી એટલે હોરિઝોન્ટલ, અને આનો ટેગ પણ ખાસ યાદ રાખજો, એચઆર ટેગ આવે છે, હોરિઝોન્ટલ રૂરલ કહેવાય જેને. તો આડી લીટી માટે આવશે ઇન્સર્ટ ની અંદર જઈને હોરિઝોન્ટલ લાઈન. યસ, ચલો. નીચે પૈકી શેના જેવી અનેક ઓનલાઈન દુકાનો ભારતમાં પ્રચલિત છે? ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, મિન્ત્રા. આ પ્રકારના સવાલ કમ્પ્યુટરમાં બહુ આવે. ડોમિનોઝ, પેટીએમ, ને જબોંગ, બોબોંગ, તો બધું બધું પ્રચલિત ઓનલાઈન છે ભાઈ દવે. અને આ 10મો એમસીક્યુ દીકરાઓ એવો છે આના જેવા કે જેના માટે ભણવાનું, તમે એમ કહો સાહેબ અમારા ભણવામ નહીં થયું, તો કોમન સેન્સ વાપરો તો ખબર પડી જાય, જનરલ નોલેજ જેવું છે. કારણ કે આ બધી ત્રણે ત્રણ એમસીક્યુ એવું છે, ત્રણે ત્રણ ઓનલાઈન કંપનીઓ છે બધી, એટલે બહુ સરસ કામ થશે. ટ્રાય, વિભાગના અપવાદની પ્રયોગ જયારે કોઈ ચોક્કસ સૂચના ચોક્કસપણે અમલ કરાવ હોય ત્યારે કયા વિભાગનો ઉપયોગ કરવામાં આવે? પરવા કરિયા વગર લખેલું છે સર, મતલબ ફાઇનલી. ફાઇનલી વીઆર કેમ? યસ, આ ત્રણેયના અલગ અલગ ખાસ ઉપયોગ છે, પણ અહીંયા પરવા કરિયા વગર છે, મતલબ ફાઇનલી જવાબ આવશે આન્સર તરીકે. ચલો, 12th java.io એના પેકેજમાં નીચેના પૈકી કયો ક્લાસ અને આપણને ખાસ જોવા મળે છે? સર અહીંયા જોવાનું, આઈઓ મતલબ આઈ મતલબ ઇનપુટ અને ઓ મતલબ આઉટપુટ, તો ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ બંને બે બે બે. હા, ઓપ્શન સી. અને ઘણા પાસે આવા હશો, આ સી, એ અને બી લખેલું છે, બેમાંથી એક કરી તો 50.50 માર્ક્સ આવે. ના આવે, જોજો, ખાસ ખાસ ધ્યાન રાખજો. ચલો, 13મું. કઈ ફાઇલની શરૂઆતમાં? ટેબલની શરૂઆતમાં. કેરેટ, અને કેરેટ કહેવાય, કેરેટ કહેવાય, ખાસ જોજો. ગાજર, હા ના ના, એ ગાજર અલગ છે. આપો જવાબ, બોલો કઈ કયું કહેવાય? યસ, હું કહી દઉં સાહેબ, સાંકેતિક ઇઝ ધ જવાબ. સાંકેતિક, સાંકેતિક. હાલો, પછી કેલેન્ડર ક્લાસનો કયો અચલ 24 કલાકની સંકેત લિપિ પ્રમાણે કલાક ધરાવે દર્શાવે છે? યસ, અહીં લખેલું છે અવર્સ ઓફ ડે, દિવસ ના કલાક. ઓકે, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, આનું યાદ રાખજો, આનું ફૂલ ફોર્મ પણ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પૂછાય છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, વોટ યુ સી is what you get, ઘણી વાર પૂછાય છે, ખાસ મગજમાં રાખજો. યસ યસ યસ. એડિટરનું કયું આઈડી? કમ્પોઝર. મસ્ત મજાનું સર સોફ્ટવેર છે, ડાયરેક્ટ એસટીએમએલ નું કામકાજ થઈ જાય. યસ યસ. કમેન્ટ, કમેન્ટ સેક્શનમાં દીકરાઓ સાથે સાથે કમેન્ટ. છોકરાઓ તો 14મા સુધી પહોંચ્યા છે, આપણે મેબી. હા, 14મા માં સી લખી સાચો જવાબ છે. ઓકે, યસ. 16મું છે, નીચેના માંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ? શૈલી મતલબ સ્ટાઇલ સર, સ્ટાઇલ મતલબ કાસ્કેડિંગ સ્ટાઇલ સેટ. CSS નું ફૂલ ફોર્મ પણ એટલું જ કામનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. HTML કોડિંગ ધરાવે છે, એમાં તમારે ડિઝાઇન કરવી છે તો CSS નો ભાગ આવશે, એમાં વેલિડેશન કરવું છે તો JavaScript આવશે. JavaScript ના સવાલ પણ એટલા જ મહત્વના છે, ખાસ મગજમાં રાખજો. HTML માં ટેગ વાળી વાત આવે છે, એને ડિઝાઇન કરવી છે, વેબ પેજ ને લેઆઉટ આપવું છે તો એના માટે તમારું આવશે CSS, અને એની અંદર વેલિડેશન આપવા છે તો આવશે JavaScript. ચલો, નેક્સ્ટ નેક્સ્ટ. અમાયા સેના દ્વારા વિકસિત વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું વેબ એડિટર છે? ચલો 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 ચલો, તો અહીંયા મને દેખાય છે W3C. યસ યસ, એ તમારો જવાબ બનશે. જાવા એક સમાન શું પણ અલગ અલગ, જેની સાથે મેથડ પ્રકાર, મેથડ બનાવવાની સગવડતા પૂરી પાડે છે? યસ યસ, તો અહીંયા અહીંયા આપણે જોઈશું, તો અહીંયા દેખાશે નામ અને પ્રાચલો. નામ અને પ્રાચલો તમારા બનશે આન્સર. ચલો, નેક્સ્ટ. ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ મેથડ ફાઇલ હયાત હોય તો ટ્રુ કિંમત અથવા તો ફોલ્સ કિંમત પરત કરે છે? તો એના માટે બુલિયન ઇઝ ફોલ્સ તમારો જવાબ બનશે. ચલો, થોડીક થોડીક હું કમેન્ટ પણ જોઈ લો વિદ્યાર્થીઓના જવાબ કઈ રીતે આવે છે. યસ, ઓલરેડી આપણે 19 સુધી સોલ્વ કરી ગયા છે. યસ, હા, યસ ઉર્વી, વેલકમ વેલકમ. લક્ષ્મી, વેલકમ વેલકમ વેલકમ.
અમારા પેપર બધાને અલગ હોય કે એક જ હોય છે ક્લાસમાં, મતલબ સવાલ ના સમજાયો? ઓકે, કોમ્પ્યુટરમાં ફેલ થવાનો ડર લાગે છે, અરે એમસીક્યુ આવે છે, ખાલી સોલ્વ કરતા જાઓ, મહત્વના સોલ્વ કરતા જાઓ, એટલે તમને 100% કોન્ફિડન્સ આવશે. ચલો, અરે વાહ, જોરદાર વિદ્યાર્થી મિત્રો. ચલો, 20 ફોર્મ ફિલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં રેડિયો બટન ફિલ ટાઈપ માટે ઇનિશિયલી સિલેક્ટેડ લેબલની બાજુમાં કયો ઘટક જોવા મળે છે? છે ચલો, તો રેડિયો બટનની વાત છે, મતલબ ચેકબોક્સ. જોજો, રેડિયો બટન આવે આ ટાઈપનું, જેમાં તમે બે માંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકો. તમને બધાને ખબર છે, જો અહીંયા સિલેક્ટ કરો તો આવું ડોટ આવે, અહીંયા સિલેક્ટ કરો તો આ ડોટ નીકળી જાય, આને રેડિયો બટન કહેવાય. બે ઓપ્શન માંથી કે ત્રણ ઓપ્શન માંથી કોઈ પણ એક સમયે એક જ ઓપ્શન સિલેક્ટ થાય, પણ જો તમને ચેકબોક્સ દેખાય ને તો એને તમે મલ્ટીપલ સિલેક્ટ કરી શકો. આ ખાસ યાદ રાખજો. તમે જોયું હોય તો વેબસાઇટમાં જનરલી ફોર્મ ભરવાની વાત આવે ને ત્યારે જેન્ડરમાં મેલ, ફિમેલ અને અધર ત્રણ ઓપ્શન આવે, પણ એક સમયે એક જ ફિલઅપ થાય, હા, એને રેડિયો બટનનો કન્સેપ્ટ કહેવાય. પણ હોબી નામનો ઓપ્શન હોય તો, હોબી તો ઘણા બધા લોકોની અલગ અલગ મલ્ટીપલ હોઈ શકે, સિંગિંગ, ડાન્સિંગ, રીડિંગ, તો એના માટે ચેકબોક્સ રાખવું પડે જેમાં તમે અલગ અલગ ટિક માર્ક કરી શકો એક સમયે ઘણા બધા. યસ, તો આ મુદ્દો પણ ખાસ મગજમાં રાખજો. તો અહીંયા કહી છે, તમારે રેડિયો બટન બનાવો છો એમાં શરૂઆતમાં તમારે જે સિલેક્ટેડ બાય ડિફોલ્ટ ઓપ્શન રાખવો છે તો એના માટે તમારે ચેકબોક્સનો ઉપયોગ કરવો પડશે. ચલો, તો મસ્ત મજાના 20 સવાલ સોલ્વ થઈ ગયા છે. ચલો, 20 માંથી મેક્સિમમ માર્ક્સ તમારે કહી ગયા હશે કવર, એવી મને આશા છે. ચલો, સાથે સાથે એ પણ મને કહેજો, આપણે 30 સવાલ પછી પૂછીશું વિદ્યાર્થી મિત્રોને કે 30 સવાલના અંતે તમારો સ્કોર કેટલો થયેલો છે. તો ભૂલતા નહીં, ભૂલતા નહીં. ચલો, આપો જવાબ નેક્સ્ટ 21મો. ચલો, 21મો એક સાથે તમારી સામે રાખી દઉં છું, તમે જવાબ સ્પીડમાં પણ આપી શકો. ચલો, 21મું, સીએસએસ રૂલ્સના કેટલા મુખ્ય ભાગ છે? ચલો, આપો જવાબ. 21માનો મારે જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી ફાસ્ટ જવાબ આપો. યસ યસ યસ, સીએસએસ રૂલ્સના કેટલા ભાગ હોય છે? તમને બધાને ખબર છે, તમે પ્રેક્ટિકલ ભાગમાં જ્યારે તમે પ્રેક્ટિકલ કરેલા હશે ત્યારે તમને સીએસએસ રૂલ્સના બે ભાગ દેખાય છે. યસ યસ યસ. ચલો, કોમેન્ટ સેક્શનમાં જવાબ સાથે સાથે લખતા રહેજો દીકરા. સર, મેં કીધું છે 30 સવાલ અંતે તમારો સ્કોર કેટલો થાય છે કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. ઓકે, બરાબર છે. ચલો, 21 પહોંચી ગયા છે આપણે. કર્સરના કયા ટૂલ બાર પર હેડિંગ 1 એ વિકલ્પ છે, મતલબ ઈ ટૂલ હેડિંગ 1 નામનું ટૂલ જોવા મળે છે? યસ, એ ફોર્મેટિંગ ટૂલ બાર 1 ઉપર જોવા મળે. ટોટલ મે એકડો છે જ ઓલરેડી. હા, અને ઓલરેડી બે ફોર્મેટિંગ ટૂલ બાર હોય છે, એમાં અહીંયા એક નંબરની વાત છે એટલે એક નંબર આવશે. ચલો, વેબ વિકાસ માટે નિશુલ્ક ઓપન સોર્સ આઈડીઈ નીચે વેકો પેજ છે, અપ્તાના સ્ટુડિયો, બ્લુ ગ્રીફન કે અમાયા, બધા બધા પેલા તમામ ઓપન ફોર ઓલ છે, ફ્રીમાં તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારો ધંધો ચલાવી શકો. યસ, વેબ પેજના આંતર જોડાણને શું કહે છે? વેબસાઇટ. એક પેજ હોય એને વેબ પેજ કહેવાય, એ બધા જ વેબ પેજ ભેગા થાય અને લિંક કરી એટલે બની જાય વેબસાઇટ. જેમ ભાઈ બહેનો એક હોય એટલે પાનું અને પાનાનો સમૂહ એટલે પૂરું. ભાઈ બહેનો, સિમ્પલ છે, સિમ્પલ છે. ઓકે, નીચે નામ છે, આ તો હું કહી દઉં. અમદાવાદ સાહેબ, અમારે ઈ કોમર્સ નો છે. ઈ કોમર્સ નો ગેરફાયદો શું છે? ગોપનીયતા, ગ્રાહક સેવામાં સુધારો, ઝડપ કે વ્યવસાયનો 24x7 કલાક સમય. તો ભાઈઓ બહેનો, મને એવું લાગ્યું છે કે આની અંદર ગોપનીયતા કારણ કે ડેટા તમારો શેર થાય છે, કોઈ હેક માર્યું અને તમારું પેકેજ એના ઘરે ડિલિવર કરાવ્યું તો તમને વસ્તુ નહીં મળે. યસ યસ, રાઈટ વાત છે, રાઈટ વાત છે. કયા પ્રોગ્રામિંગમાં કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્ય પ્રણાલી ફંક્શન તેમજ પ્રક્રિયાઓ છે લખવામાં છે ધ્યાન કેન્દ્રિત રહી જાય. ચાલો છોકરાઓ, કોમેન્ટ કરજો દીકરાઓ. ચાલો ચાલો, પ્રક્રિયાગત જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોસિજર વાળી સિસ્ટમ, ખાસ મગજમાં રાખજો. બે પ્રકારની સિસ્ટમ છે, ઓબ્જેક્ટિવ અને પ્રક્રિયાગત, અને અહીં આવશે પ્રક્રિયાગત. જાવા પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએથી ડેટા સીધો મેળવવાથી સુરક્ષિત કરવા શું ઉપયોગી છે? મતલબ ડેટા ડાયરેક્ટલી તમારે મેળવવો છે, તેના માટે શું ઉપયોગી છે? એક્સેસ મોડિફાયર. એક સાથે બધા સર લાવી દો, કોઈ વિદ્યાર્થીઓને ફાસ્ટ આપો તો ફાસ્ટ જવાબ પણ આપી શકે. જાવામાં એરે બનાવવા માટે કયું પગલું ઉપયોગી છે? એરે, 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 ગેરે. તમારે એરે ને પેલા ડિક્લેર પણ કરવો પડશે અને સાથે સાથે રચના પણ કરવી પડશે, મતલબ બંને ભાગ મહત્વના છે. ઓપ્શન સી. યસ, એ અને બી બંને. રેકોર્ડ ના ફિલ્ડ ની વચ્ચે કયું ચિહ્ન બે ફિલ્ડ ને જુદું પાડવા માટે ઉપયોગમાં લેવાય? યસ, બે ફિલ્ડ વચ્ચે અલગ પાડવા માટે સર, ખાલી જગ્યા, ખાલી જગ્યા રેકોર્ડ ની વચ્ચે. સાઇટ મેનેજર ના વિભાગ ને બંધ કરવા માટે નીચેના બાકી કયો વિકલ્પ વપરાય છે? સાઇટ મેનેજર ને બંધ કરવું છે તો મને તો એવું લાગે છે ક્લોઝ, ક્લોઝ કે F9, મને તો બે લાગે છે. બંને છે, ઓલરેડી
આ ક્લોઝ નું બટન છે અને શોર્ટકટ કી શોર્ટકટ કી F9 ફંક્શન કી ઉપર જે F1 થી F12 આવે એમાંથી F9 કી તમે પ્રેસ કરો અને તમારો સાઇટ મેનેજર બંધ થઈ જાય. સાઇટ મેનેજર કયો કે આ ગમી સોફ્ટવેર કયો કમ્પ્યુટર માં F9 ઓર અલ્ટર F4 આ ખાસ કરીને એક સોફ્ટવેર આવે છે કમ્પોઝર એને બંધ કરવા માટેનો ઓપ્શન છે F9 ઓર ક્લોઝ. યસ યસ HTML માં ઓકે અને એને ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલવા માટે પેલા ક્લાયન્ટ બાજુ એની યથાર્થ ચકાસવાટેશન ઉપયોગ થાય છે. યસ યસ જાવાસ્ક્રિપ્ટ ત્યારે વેલિડેશન ની વાત આવે એટલે જાવાસ્ક્રિપ્ટ આવશે જ. ઓકે 33 માં નીચેના પૈકી શું જે વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજ નો હમણાં સર આવીને વ્યાખ્યા આવી વેબસાઇટ વેબસાઇટ હા યાદ રાખજો બીજી વાર આવ્યું છે મતલબ તમારા માટે કામનું છે દીકરાઓ. ચાલો ચાલો જાવાસ્ક્રિપ્ટ માં વિગતોને આંકડામાં ફેરવવા છે તો આંકડાને ફેરવવા માટે કયું વિધેય ઉપયોગી છે તો ખાસ મતલબ પાર્સ ફ્લોટ કે પાર્સ ફ્લોટ. યસ યસ પાર્સ ફ્લોટ. યસ કન્સોલ ક્લાસ ની કઈ પદ્ધતિનો પરત ડેટા પ્રકાર કન્સોલ છે. ઓકે તો સ્કેન એફ પ્રિન્ટ એફ કન્સોલ એફ કે સ્કેનર એફ પ્રિન્ટ એફ. યસ પ્રિન્ટ ડન. અને ત્યાર પછી એક લીલી એક બધા બતાવી દીધા છે કયો અનામત અક્ષર લેટેક્સ માં નથી તો મને તેવું લાગે છે એ નહીં આ એ એટલે એ ઓપ્શન. ઓકે એટ ધ રેટ યસ જલેબી વાળો ગુજરાત. યસ જલેબી વાળો ગુજરાત. હા ઓકે પણ બાય ધ વે એક ખાસ કહી દઉં છું કે ભાઈ આપણે બધા મંડાણા છે એટ ધ રેટ પણ હકીકતમાં એને ખાલી વંચાય એટ આટલું જ વંચાય. શું વંચાય? યસ એટ એટ. ઓકે આપણે કહીએ છીએ એટ ધ રેટ પણ ખાલી એટ એવું વંચાય. ઓકે હાલો ચલો આગળ વધીએ. ત્યાર પછી અરે ભાઈ આજા 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 આજા. યસ યસ યસ. અને કેતલે VLC માં VLC વિડિયો પ્લેયર આપણે જોઈએ છે. VLC માં ક્યાં વિકલ્પ પડે એક સાથે આખી ડિરેક્ટરી ખોલી શકાય. આખી ડિરેક્ટરી ખોલવાની વાત આવેલી છે ભાઈ. યસ તમારે તો મીડિયા આવશે સાહેબ કારણ કે મીડિયામાં ઓપન ડિરેક્ટરી છે તો એમાં મને આપણે વાપરીએ છે આવેલો કેસરી કલર નો ટોપો. હા અને સર અહીંયા જો ને લખ્યું છે ખોલવા માટે ઇંગ્લિશ માં ઓપન જ આવે ને. યસ અને મીડિયા તો આ એનો. હા અને અહીંયા કન્ફ્યુઝ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. જોજો ફાઇલ ઓપ્શન માં નથી જવાનું મીડિયા ઓપ્શન માં જવાનું છે. ઓપન ઓપન મેનુ માં આવશે. મીડિયા ની અંદર આવશે. ખાસ જોજો ઓપન માં મીડિયા આવે છે અને મીડિયા ની અંદર છે આ મિત્રો આવશે. ખાસ તમે VLC કદાચ VLC બાય ધ વે ફોન માં પણ આવે છે એપ્લિકેશન અને PC માં પણ એપ્લિકેશન આવે છે એનો ઉપયોગ કરીને તમે જોઈ શકશો. ઓપન મેનુ ની અંદર આવશે. જાવા સોર્સ ફાઇલ નું અનુલંબન નીચેના પૈકી કયું આપવામાં આવે છે તો અનુલંબન ની મિત્રો જયારે વાત ખાસ કરવામાં આવે છે તો ડોટ જાવા ડોટ. અને સર અનુલંબન એટલે કેવાય એક્સટેન્શન. આપણે કોઈ પણ ફાઇલ સેવ કરીને પાછળ જે એક્સટેન્શન લાગે જેમ કે પાવર પોઈન્ટ માં અલગ લાગે વર્ડ ફાઇલ માં અલગ લાગે. આ દાખલા તરીકે બોલું એક્સેલ હોય તો XL XS પછી ડોક્યુમેન્ટ ફાઇલ માં DOC લાગે છે. પાવર પોઈન્ટ માં અલગ અલગ લાગે છે બધામાં. અને એક ખાસ આપણે કહેવાનો જયારે અનુલંબન ની વાત આવે ને ત્યારે ડોટ જાવા પણ જો કમ્પાઇલ ની વાત આવે ને ત્યારે જાવા સી. ખાસ મગજમાં રાખજો જાવાની સાથે સી સ્પેસ નહીં આવે સાથે આવશે. ઓકે સાઇટેક સાઇટે વિનિયોગ પ્રોગ્રામ કોઈ પણ ભૂલ કે એરર વિના કમ્પાઇલ થઈ જાય તો એનો અમલ કરવા માટે કયો આદેશ છે? ટૂલ્સ ગો. હા અમલ કરવા માટે ટૂલ્સ ની જઈને એટલે રન થાય. હા રન થાય. અચ્છા ઓબ્જેક્ટ ના મેમરી ના કયા ઓબ્જેક્ટ ને મેમરી ના કયા ભાગમાં રાખવા છે? હિપ હોપ સ્થાન. જો બોલવામાં સર લોચો કરે વિદ્યાર્થી ઉતાવળા ટીક ના કરી નાખે હિપ આવશે. હિપ 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 હોપ હિપ. ઘણીવાર એક્ઝામ માં પૂછાય છે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે ચાલો કોમેન્ટ કરતા જજો દીકરાઓ. જે જે સવાલ તમને નથી આવડતો અને ખાસ વચ્ચે કહી દઉં છું ઓલરેડી જે 17 મિનિટ થઈ ને 40 MCQ પહોંચી જાય આપણે 200 આજે સોલ્વ કરવાના છે તમારા માટે. ઓકે અને ખાસ બીજું પણ એ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દેજો કારણ કે કમ્પ્યુટર વિષય ને IMP લઈને આવતા હોય તમે એકમાત્ર છીએ. અને બીજી પણ વસ્તુ તમને ખાસ કહી દઉં છું કે આવતીકાલે પણ સાંજે 9 વાગે તમારા માટે IMP લઈને અમે આવવાના છીએ. ઓકે ચાલો આગળ વધીએ સર. 41મું શું એક પરિમાણીય ડેટા સંરચના છે? વન ડાયમેન્શન ડેટા સ્ટ્રક્ચર અમે થી સદિશ શ્રેણી A અને B કે એક પણ નહીં તો સદિશ વેક્ટર. યસ યસ. કેવી ડેટા સંરચના રજૂ કરવા માટે મેટ્રિક્સ વપરાય છે? 1D 2D યસ 2D 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 દ્વિપરિમાણીય. ઓકે 1D નો આવે બરાબર એ તો ઠીક જ આવે ની હોય. ચલો નેક્સ્ટ નીચે પૈકી કઈ લાક્ષણિકતા કિંમત તરીકે ફાઇલ નું નામ સ્વીકારે એક્શન. યસ નેમ એક્શન મેથડ અલગ અલગ મેથડ આવે છે એમાં નામ સ્વીકારવાની વાત આવશે ત્યારે એક્શન આવશે. શેનું નામ? ઘટનાના નામ જેવું જ રાખવામાં આવે છે હેન્ડલર. યસ ઇવેન્ટ હેન્ડલર બોલે તો ઘટનાનો સંચાલક હોય જેવો સંચાલક એવું નામ. વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો ને વિડીયો શેર કરી દો જેથી તમારી જેમ બધા જ વિદ્યાર્થીઓ ઓછા સમયમાં સારા એવા સવાલ નું રિવિઝન કરી શકે. અને ખાસ યસ ગુજરાતમાં આવું બધું કોઈ લાવતું નથી બીજા એટલે અત્યારે તો બહુ ઓછા પાસે હશે મિત્રો.
એટલે ખાસ આ શેર કરી દેજો લેક્ચર ને વધારે માં વધારે મિત્રો સુધી ફાયદો આપણે પહોંચાડવો છે. તો જો ચેનલ ને તમે સબસ્ક્રાઇબ નથી પહેલા તેમ કરજો અને પછી જેટા શેર કરી શકો એટલામાં ખાસમાં ખાસ મિત્રો શેર કરી દેજો. ચલો, ઈ કોમર્સ ની કઈ પ્રતિકૃતિમાં ઉત્પાદન સરળતાથી અને ઝડપથી ખરીદી શકાતા હોવાને કારણે આજકાલ ગ્રાહકોમાં વધારે પ્રચલિત છે. સાહેબ, બિઝનેસ કોમર્સ માં ચાર સ્વરૂપો છે, B2B, C2C, B2C અને C2B, અને આ ચાર માં સૌથી વધારે મોસ્ટ ફેમસ હોય તો એ છે B2C, બિઝનેસ ટુ કસ્ટમર, મતલબ વેપારી ગ્રાહક ને વસ્તુ વેચે, એને કે B2C. એક એ છે OLX, OLX પે બેચો તો એ છે C2C, કસ્ટમર ટુ કસ્ટમર. હા, એટલે આપણે અહીંયા અત્યારે B2B આવી સર ગવર્નમેન્ટે પણ સ્ટાર્ટ કરેલું છે B2C, એ પ્રમાણે જેટલી પણ પરચેઝિંગ સાઈટ છે, ફ્લિપકાર્ટ, એમેઝોન, વોટસોએવર, એ બધી B2C કહેવાય. ઓકે, બોટ ફોટ બધી બોટ છે, શાદી.com એ બધી કેવી કહેવાય? B2C કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે MCQ છે ને, એ માત્ર ધોરણ 12 પૂરતા MCQ પૂરતા જ નહીં, જનરલ લાઈફમાં, વ્યવહારિકમાં તમને ખબર હોવી જોઈએ. ચલો, નેક્સ્ટ 46. સર્જક ના મૂળભૂત કાર્યનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જક ને કઈ સુવિધા પૂરી પાડવા? લગભગ બધા વિદ્યાર્થીઓને ખબર છે કોપીરાઈટ જોઈને આવો સિમ્બોલ આવે કોપીરાઈટ. હા, યસ. કોઈ વ્યક્તિ બીજાનું કઈ ચોરી લઈ છે, કન્ટેન્ટ ચોરી લઈ છે, આવા પ્રકારના કેસમાં પણ કોપીરાઇટ મારવામાં આવે છે. મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતનો ઉપયોગ કરી શકાય? ગેટ પોસ્ટ અને સેટ પોસ્ટ, યસ, બંને ગેટ અને પોસ્ટ. HTML માં બનાવવામાં આવેલ વેબ પેજ છે કેવા હોય છે? એમાં કોઈ પ્રકારના કામકાજ થતા નથી, એટલે સ્ટેટિક કહેવાય એને. વેબસાઇટ ની વિકાસ પ્રક્રિયા વિચારણાથી કયો મુદ્દો અગત્યનો નથી? અગત્યનો ન હોય એવું તો કેમ બને? હેતુ તો આઈ થિંક છે, વિષય વસ્તુ પણ છે. વિષય વસ્તુ બોલે તો કન્ટેન્ટ, પ્રેક્ષકગણ મતલબ વ્યુઅર્સ, તો નિવેશ નથી. યસ, નિવેશ, ઇનપુટ નથી. ખાસ મગજમાં રાખજો, કેમ કે ઇનપુટ પોતે ટેગ છે. ઓકે, પરંપરાગત શેમાં સંસ્થા કોઈ એક જ ઉદ્યોગ અને એ પણ સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ સ્પર્ધા કરવાની રહે છે. યસ, રાઈટ વાત છે. વ્યવસાય, બિઝનેસ. ઓકે, વ્યવસાયમાં પ્રોફેશન. હા, યસ, પ્રોફેશનમાં છે એ ભૌગોલિક લિમિટેડ એરિયામાં જઈને બધો વહીવટ કરવાનો હોય છે. બાર સાયન્સ માટે કામના, આ બધા જ માટે કામના. કોમ્પ્યુટર સબ્જેક્ટ બંને વિષયમાં સેમ આવે છે, બંને સ્ટ્રીમમાં સેમ આવે છે, બંને માટે કામના. યસ, કોમ્પ્યુટર વાળા, સાયન્સ વાળા ઇન કેસ કદાચ જોતા છો દીકરાઓ, તો એમના માટે પણ કોમ્પ્યુટર સેમ છે, ટેન્શન નહીં લેતા. એટલે જરાક એ લોકો પણ જોઈ શકશો. ઓકે, હાલો, માહિતીનો સંપૂર્ણપણે અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની, સુવિધા, વોટરમાર્ક. યસ, વોટરમાર્ક. સ્ટેનોગ્રાફી તો એક આખો અલગ જ વિષય છે, એટલે એમાં આપણે નહીં ઘૂસીએ. એટલે પત્રકારો અને બધા લોકો એવું લખતા હોય છે, શું એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે? કયું એક જૂથ છે? એમાંથી નીચેનામાંથી કયું? ડેટા, ક્લાસ એટલે વર્ગ. ઓકે, તો જ્યારે એક કરતા વધારે કન્ટેન્ટ તમારે ભેળવું છે તો એ ક્લાસમાં આવશે. એટ્રીબ્યુટ અને બિહેવિયર, એની અંદર ક્લાસની વાત આવશે, ખાસ મગજમાં રાખજો. ચલો, ચલો સાહેબ, ત્યાર પછી મેમરી ના શેમાં ઓબ્જેક્ટનો સંગ્રહ ભરેલો હોય છે? તો સંગ્રહ ક્યાં થાય? તો તમે જાઓ ક્યાં, બરાબર, એમ કીધું કે અમારા ઘરે આવજો. તો ક્યાં તમે જાઓ? તો સ્થાનાંકમાં, મતલબ એડ્રેસ. ઓકે, કયા લિટરલમાં અક્ષરોની શ્રેણીને બેવડા અતરણ, એટલે ડબલ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, બેવડામાં આવે ને, એટલે સર સ્ટ્રિંગ આવશે. સ્ટ્રિંગ્સ, જેમ આખો શબ્દ આપણે લખી શકીએ. એક અક્ષર હોય ને સર, તો એક અવતરણ ચિહ્ન આવશે, સિંગલ અવતરણ ચિહ્ન. નામ આવશે તો ડબલ અવતરણ ચિહ્ન. ક્લિયર? જેમ કે મારું નામ કેતન હોય તો ડબલ અવતરણ ચિહ્નમાં, ખાલી કે લઉં તો સિંગલ અવતરણ ચિહ્નમાં. આ બંને મગજમાં રાખજો. 55 કમ્પ્યુટરમાં જુદા જુદા ટૂલ બાર અને સ્ટેટસ બાર ન દેખાતા હોય તો એ દર્શાવવા માટે કયો ઓપ્શન છે? ન દેખાતો હોય તો શો હાઈડ, દેખાતા હોય તો હાઈડ, અને ન દેખાતા હોય તો શો. ટૂલ બાર ઉપર આવે, સ્ટેટસ બાર નીચે આવે. કદાચ તમે કમ્પોઝર ખોલો છો અને નથી દેખાતું, તો તમે ઓપ્શનમાં જઈ શકો. અને તમે તમારો સ્ટેટસ બાર જોઈએ તો જો અહીંયા છે, આ છે ને PDF વ્યુઅર નું સ્ટેટસ બાર છે. હા, કમ્પોઝર માં લગાવે. અને આ ઉપરના બધા ટૂલ બાર કહેવાય. આ ટૂલ બાર તમારે કમ્પોઝરમાં ફોર્મેટિંગ ટૂલ બાર 1 અને ફોર્મેટિંગ ટૂલ બાર 2 આવે છે, જે ઉપરની સાઈડ આવે છે. ચલો, ઓકે ઓકે સર, પછી આગળ વધીએ. ત્યાર પછી બ્લુ ગ્રીફોન એક ઓપન સોર્સ કયા પ્રકારનો HTML એડિટર છે? હમણાં સર આપણે વાત કરી, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. યસ, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. આ મહત્વનો સવાલ છે. PDA, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, માત્ર કોમ્પ્યુટરના પેપરમાં જ નહીં, ભવિષ્યમાં તમારે જરૂર પડશે. આપણું મોબાઈલ ડિવાઇસ પણ એક જાતનું PDA જ કહેવાય છે. અચ્છા, PDA કહેવાય. હા, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. પહેલા પેજર આવતા હતા. હા, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. યસ, યસ. ઓકે, ચલો, 045 એ લિટરલ ફાઈલ પૂર્ણાંક છે, અને જેની દશાંશ કિંમત 37 છે. ઓકે, તો ખાસ મિત્ર કોમેન્ટ કરજો, અને એનો જવાબ શું આવશે? અષ્ટાંકી. અને આ થોડું કેલ્ક્યુલેશન પર જવું પડશે. અષ્ટાંકીમાં તમને ખબર છે 0 થી લઈને 7 સુધીના ડિજિટ આવે છે. સોળાંકીમાં શું આવે? 0 થી લઈને 9, ત્યારબાદ ABCDEF, આ આલ્ફાબેટ પણ એમાં જ આવે છે, ખાસ મગજમાં રાખજો. યસ, દશાંશમાં 0 થી લઈને 9 સુધીના પાર્ટ આવે છે.
કયો કન્સ્ટ્રક્ટર ચલ તરીકે આપેલા ઓબ્જેક્ટ જેવો જ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? યસ, લખેલું છે, સ્ટ્રિંગ જ લખેલું છે, સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. અને આ અહીંયા છે એનો કોડ છે સ્ટ્રિંગ અને ઓબ્જેક્ટ. અહીંયા સ્ટ્રિંગ લખેલું છે તો સ્ટ્રિંગ નો કીવર્ડ પણ લખવો જરૂરી છે. કયા ચલ અને મેથડ બધી જગ્યાએ વિઝિબલ હોય છે? સીધી વાત છે, વિઝિબલ છે તો એ પબ્લિક છે. પબ્લિક માં હોય તો વિઝિબલ થાય ને. યસ, પ્રાઇવેટ માં તો સિક્યોર હોય, માત્ર ડેવલપર માટે ને એડિટર માટે જ હોય. યસ, ચલો નેક્સ્ટ. ચલો 16 સોલ્વ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. 60 માંથી તમારે મેક્સિમમ તમારો સ્કોર થયો છે એવી મને આશા છે. યસ યસ, ચાલો હાલો ફટાફટ જલ્દી 60 આપણે લઈને આવીએ. 61 માં સવાલ લઈ ત્યાં સુધીમાં કહી દો કે કેટલા મિત્રોને કેટલા એમસીક્યુ સાચા પડ્યા છે, 60 માંથી કેટલા સાચા પડ્યા છે, જલ્દી જલ્દી ચાલો જણાવી દો. સર એ કેવું કહે છે, 100 માંથી બધામાં એ ટિક કરી નાખીએ તો 33 માર્ક્સ આવી જાય. સાચી વાત છે, પણ આ પોસિબિલિટી કહેવાય ને, શક્યતા બહુ ઓછી છે. જો ખાસ આ પોસિબિલિટી ના સિદ્ધાંત તમને ખબર છે, આંકડા શાસ્ત્ર તેમ વિશે ભણ્યા છો બરાબર ને, એટલે એ જરાક અઘરું છે. અને આમે સર સાહિલ સર ના સિદ્ધાંત પ્રમાણે જોઈ, એના સબ્જેક્ટ પ્રમાણે પેપર તમારું 100 માર્ક્સ નું, એમસીક્યુ 4 આવે છે, તો બધામાં સેમ કરો તો પોસિબિલિટી 25% જ થાય, ફેલ થાય. પ્રોબેબિલિટી 25% છે, એટલે તમે પછી માર્ક્સ ના હકદાર છો. ત્રણ ઓપ્શન હોય ને તો શક્યતા રહે, પણ આપણે એવું નથી કરવાનું. સમય છે તો લડી લો ને. યસ, આપણી પાસે 2 દિવસનો ટાઈમ આપ્યો છે. અને કમ્પ્યુટર એવું વિષય છે તો કમ્પ્યુટર ને શું લેવા, હલકામાં લેવું. ઓકે, જો સાહેબ લખે છે 60 માર્ક્સ આવ્યા. અરે વાહ, જોરદાર. નરેન્દ્ર બારોટ આવ્યા, 55 આવ્યા સર, પટેલ સાહિલ 55. હવે જો ઉર્મિલા બારોટ, અને તમને શું કહેવાનું, માન લો કે તમારા 10 ખોટા પડ્યા તો ગભરાવન નહીં, તમને એ તો ખબર પડી ગઈ ને કે કયા પોઈન્ટ થી ખોટા પડ્યા, બસ એના પર મહેનત કરો. માની લો કે આ પ્રકારના સવાલ ડાયરેક્ટ બોર્ડ ની એક્ઝામ માં આવ્યા હોત તો ત્યાં ખોટા પડે તો લોસ જાય ને. જો ઘણા બધા દીકરાઓ લખે છે, ઇબ્રાહિમ ના 49 આવ્યા છે. અરે વાહ, ખીચડિયા સ્મિથ ને 59 આવ્યા છે, નરેન્દ્ર બારોટ ને 54 આવ્યા છે. ઓકે ઓકે, ચાલો પછી નીચે નીચે પટેલ સાહિલ ને 55 આવ્યા છે. ઓકે ડન, ચાલો આગળ વધીએ આપણે સર. 58 મમતા દરજી ને 58 આવ્યા છે. ઓકે સરસ, ચાલો આપણે આગળ વધીએ. હવે તમારે 100 સવાલ પછી કહેવાનું છે 100 માંથી કેટલા સ્કોર થાય છે. હાલો હવે 40 બાકી રહ્યા દીકરા. લેટેક્સ ની આઉટપુટ ફાઇલ ને ડોક્યુમેન્ટ વ્યૂઅર માં જોવા માટે સાઇટ ટી માં કયો વિકલ્પ અવેલેબલ છે? બે ઓપ્શન સાચા છે. ટૂલ ની અંદર ગો ની અંદર જાઓ તોય તમારું કામકાજ થાય, અને F5 શોર્ટકટ કી કરો તોય કામકાજ થાય, મતલબ સી ઓપ્શન સાચો છે. ઓકે, તો હું પહેલા આ મેરે કો ભૂસના પડી ગઈ. હા, બંને ઓપ્શન સાચા છે. ઓકે, ઈધર બુસિંગ. યસ, બુસિંગ કરી નાખો એટલે વિદ્યાર્થીને સ્ક્રીનશોટ પાડવામાં આસાની રહે. હે, તો સામે જે એક્શન લીધેલું હું એને કમ્પ્યુટરની ભાષામાં કહો તો એબોર્ટ કરી રહ્યો છું. હા, એબોર્ટ કરી રહ્યો છું, મારું નામ લખી રહ્યો છું. ફોર્મના બેકગ્રાઉન્ડ રંગ બદલવા માટે, ફોર્મનો બેકગ્રાઉન્ડ રંગ બદલવા માટે કયો ઓપ્શન વપરાય છે ભાઈ? પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ. પણ એ કયા ઓપ્શનમાં આવે છે ખાસ જોજો, ફોર્મેટ ઓપ્શનમાં આવે છે. અહીંયા અલગ અલગ ઓપ્શન કરશે એટલે ખાસ મગજમાં રાખજો. ફોર્મેટ ની અંદર પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ. અરે સાહેબ, આ તો સાવ સહેલું, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એફટીપી. હા ઓકે ઓકે, ડી છે ને, હું તો પ્રોસેસ વાળો ઉપર લઈ લઉં. નહીં નહીં, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે ચલો, ડી. આપેલ ઇન્ડેક્સ સ્થાન પરનો અક્ષર મેળવવા કઈ સ્ટ્રિંગ મેથડ, મતલબ ઇન્ડેક્સ સ્થાન જે છે એમાંથી કોઈ એક તમારે આલ્ફાબેટ મેળવવો છે, તો સ્ટ્રિંગ મેથડ છે ઇન્ડેક્સ એટ. ચિત્ર દર્શાવ્યો કે ક્ષતિ એટલે ભૂલ ઉદ્ભવે ત્યારે જાવાસ્ક્રિપ્ટ ની કઈ ઘટના નોર્મલ થાય છે? ભૂલ એટલે એરર. ઘણા છે ને, આ છે ને ડોક એરર, એટલે સમજો સાહેબ, દસ્તાવેજ ને ડોક્યુમેન્ટ કહેવાય ને ડોક એરર. પિક્ચર માં એરર થાય તો પિક એરર, બરાબર એવું આવે નહીં. તો અમારે પીપીટી માં એરર થાય તો પીટ એરર, વર્ડમાં વર્ડ એરર, આવું ન થાય. ઓકે, એરર ઈ એરર, ભૂલી ભૂલ ભાઈઓ બહેનો. યસ યસ યસ. નીચેના માંથી સી ટુ સી કસ્ટમર ટુ, એટલે લે હમણાં તમે મને બોલે દો. યસ યસ, ચેક કરો આપણો આઈએમપી કેટલું ગરમા ગરમ, ભૂકા કાઢી નાખે પણ લાઈવ. આપણો આઈએમપી કેટલો સાહેબ ગરમા ગરમ છે? તાજો તાજો ગરમા ગરમ. તેલું ને આવ્યું, અલા ભાઈ, આંતી આવે. આંતી વિશે તો હું કેવું તમને દીકરો, હજી હમણાં હું બોલ્યો તો ભાઈ ઓએલએક્સ કસ્ટમર પોતાની વસ્તુ પોતે ખરીદી લીધી છે, પોતે કસ્ટમર છે. રવિ એમ કે છે, ના ના નથી લેવાની, ભૂલતી ગઈ, સોરી સોરી. દાખલા તરીકે માઇક મારા હાથમાં છે, માઇક હવે મને જોતું, મેં વાપરી લીધું, મજા આવી ગઈ, નહીં જોતું, મારે કઈક બીજું લેવું છે. એટલે હું છે એને વેબસાઇટ ઉપર મૂકો, કોઈ બીજો કસ્ટમર લેવા વાળો હોય એ મને પૂછે ભાઈ તમારે વેચવાનું છે, હા એટલે તો મૂક્યું છે ભોપેશ, અને પછી અમારા વચ્ચે કરાર થાય ને હું એને વેચી દઉં એટલે કામ ખતમ થઈ જાય. ત્રણ વેબ છે, પેલા ખાલી ઓએલએક્સ જ હતી, પણ હવે એની કોમ્પિટિટર ઈબાય, અને બે બાજુ મતલબ કસ્ટમર હોય. ચલો યસ, ક્વિકર છે, સ્ટાર્ટઅપ છે, સરસ મજા. નેક્સ્ટ, ઓહો એક વયું ગયું. નીચેના માં કે સીસીટીવી આવી ગયું છે, ઈમેબલ સ્પૂફી સ્પૂફિંગ, બરાબર સ્પૂફિંગ કયા પ્રકારનો હુમલો છે ભાઈ? આ તો સીધી વાત છે, શૂટિંગ તો આવે નહીં કઈ,
સોશિયલ એન્જિનિયરિંગ તો મારા રામ જાણે, બરાબર ને? સોશિયલ એન્જિનિયરિંગ તો બરાબર કયા પ્રકારનો હોય? શક્યતા વચ્ચે સર, શક્યતા રહેશે સોશિયલ એન્જિનિયરિંગ. હે, ઓકે. એટલે સોશિયલ મારા રામ જાણે છે, બસ તમારા રામ સાચું જાણે, મારા રામ સાચું જાણે છે, અને એ છે સોશિયલ એન્જિનિયરિંગ. ઓકે, સોશિયલ જસ્ટ સ્પૂફિંગ એ કયા પ્રકારનો હુમલો છે. ઓકે, હાલો નીચેના પૈકી અમાન્ય ચલનું કયું નામ છે? અમાન્ય ચલ નું નામ છે, જરાક આપણે ફોરેમી, પર્સન્ટ ડિસ્કાઉન્ટ, બર્થ ડેટ અને આપેલ તમામ. તો દીકરાઓ બધે બધા છે અમાન્ય ચલ છે, અને અમાન્ય ચલમાં છે સાચો જવાબ આવશે. નામની વચ્ચેના કેપિટલ અક્ષરો ઊંટની ખૂંદ જેવા લાલે લે, નામની વચ્ચેના અક્ષરો કેપિટલ અક્ષરો ઊંટની ખૂંદ જેવા લાગતા હોવાથી તે કયા કેસ તરીકે ઓળખાય છે? મતલબ 69 નંબરનો સવાલ છે, અને એ દેખાય છે ઊંટ. ઊંટને ઇંગ્લિશમાં કહેવાય છે કેમલ. શું કહેવાય છે? ખેમલ. અને ખેમલમાં આવશે ખેમલ કેસ. ઓકે, અપર કેસ, લોઅર કેસ, અપર કેસ એ કેપિટલ માટે આવશે, લોઅર કેસ એ નાના અક્ષર માટે. પણ અહીંયા છે એના જેવા લાગતા તરીકે, એટલે કેમલ કેસ. અક્ષર હોય ને અમુક ઊંચા હોય અમુક નીચા હોય, એટલે કેમલ કેસ જેવા લાગે ને, ઊંટની ખૂંદ જેવા. યસ, કેમલ કેસ. સુરેખ શોધ પદ્ધતિ મુજબ જો એમાં આપેલી કિંમત વાળો ઘટક મળે તો શું પાછું આ થાય છે, પરત શું થાય છે? અને એ છે સૂચક સ્થાનાંક, ઇન્ડેક્સ પોઝિશન. જે તમારે 12માં આવતું સૂચકાંક ઇન્ડેક્સ નંબર, લેટેક્સમાં દસ્તાવેજ શીર્ષક આપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય? શીર્ષકમાં બોલે તો ટાઇટલ. ટાઇટલ, ટાઇટલ ક્યાં છે? અરે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર સર. આ ખાસ વિદ્યાર્થીઓને કહેવાનું છે, આ જોજો, ટેક જોજો, ખાસ આ રીતે આવે છે સ્લેશ. હા, ઓકે. નીચેનામાંથી કયો કમાન્ડ સમૂહ યુનિયન નું ચિહ્ન છે દર્શાવે છે? યુનિયન કપ, કપ વર્લ્ડ કપ વાળો કપ. અને યુનિયન બનાવો હરખું તો જ વર્લ્ડ કપ જીતી શકો. જો સીએપી અને સીયુપી, યસ, કમ્પ્યુટરમાં આવા ટ્વિસ્ટ કરશે, બાકી તો ઈઝી જ આવે છે. 73 VLC માં મલ્ટીમીડિયા ફાઇલ ને એક માળખામાંથી બીજા માળખામાં કન્વર્ટ કરવા માટે કયો વિકલ્પ લખેલો છે? કન્વર્ટ, સેવ. ઓકે, સેવ પણ કરવું પડે સર? હા, કન્વર્ટ કરીને સેવ કરવું પડશે ને. ઓકે, ત્યાર પછી ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ માં તમારે શું હોય શકે? ત્રણેય દેખાય અને સેલ બધું. હા, કયો ઓનલાઈન હરાજી માટે? હરાજી બધામાં, વાયરલેસ નેટવર્ક ઇન્ટરનેટ સંચાલન છે જેના હસ્તગત ઉપકરણ, ઉપકરણ મતલબ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હસ્તગત, એમ કોમર્સ, ઈ કોમર્સ નહીં, એમ કોમર્સ, મોબાઈલ કોમર્સ. યસ. હાલો, કયા સ્તરની પેકેજ અને પબ્લિક સ્તર કરતા વિઝિબિલિટી કેવી છે? ઓછી છે. પબ્લિક સ્તર કરતા ઓછી હોય ને સર, એટલે પ્રોટેક્ટેડ. યસ, મતલબ તમે જોઈ શકો પણ હળી હંચા થાય ના. યસ, રક્ષાત્મક. હા, ક્લાસનો દરેક ઇન્સ્ટન્ટ ક્લાસમાં ઘોષિત કરેલા ચલન શેના માટે અલગ અલગ કિંમત ધરાવી શકે છે? એટ્રીબ્યુટ. યસ, એટ્રીબ્યુટ. હમણાં આપણે એટ્રીબ્યુટ ને બિહેવિયર વાત કરી છે. શું એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ ઇલેક્ટ્રોનિક ભાંગ, ભાંગ ફોડિયા પ્રવૃત્તિ? ઓકે, એને શું કહેવાય છે? હયાત વેબસાઇટ પર સાયબર વેલિડેશન, વેન્ડાલિઝમ. યસ, વેન્ડાલિઝમ, સાયબર વેન્ડાલિયાત. ગુજરાતી નામ બહુ ડેન્જર આવ્યો. ક્યારેક ક્યારેક અંગ્રેજ શબ્દ બાવા ગુજરાતી છે, બાવા ગુજરાતી છે, જંગલિયાત, જંગલિયાત. એના માટે જોવા જઈએ તો અહીંયા ખાસ જોજો, અહીંયા ખાસ એક લીટી ની વાત છે. ડબલ કોમા આવશે, અને માની લો કે કમેન્ટ મલ્ટીપલ લાઈન માં આવી જાય તો શું કરવાનું? આ આવે, પણ આ બે જોડીમાં આવે. આ શરૂઆતમાં કરવાનું છે, એન્ડમાં કરવાનું. અંદર તમે જેટલો બી મસાલો નાખો, મલ્ટી લાઈનમાં કમેન્ટ કરવી હોય તો ઓપ્શન કેમ વોટ્સએપમાં છે પહેલા સ્ટાર ને બોલ્ડ થઈ જાય. હા, મતલબ આ પહેલા લખીને પછી શબ્દ લખી નાખવાના છે, એટલે આ લખી નાખવાનું, એટલે બધી કમેન્ટમાં આવી જાય. સ્ટાર ની નિશાની અંદર રહેવી જોઈએ. હા, ચલો. પ્રોગ્રામમાં કોઈ જોડણીની ભૂલ એટલે સિન્ટેક્સ એરર હોય તો શું કરતી વખતે પ્રોગ્રામરને ભૂલ દર્શાવવામાં આવે છે? કમ્પાઇલેશન નો મોડ કોઈ પણ સોફ્ટવેરમાં આપણે કરીએ એટલે ભૂલ દેખાઈ જાય. અમેરિકન મેથેમેટિકલ સોસાયટી, AMC, બરાબર? એ તો એ સોસાયટી છે. બધા કયા પેકેજનો ઉપયોગ કરીને ગાણિતિક સંગઠનોને સર્વમાન્ય રસ્તો લેટેસ્ટમાં આપ્યો છે? બધા બરાબર. એમએસ ફોન્ટ્સ, પછી એમએસ સિમ અને એમએસ મેથ્સ. હવે કમ્પોઝરને કઈ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો? કમ્પોઝર. હવે આમાં તો સાહેબ સ્પેલિંગ composer.net વાળું જોવાનું. .net, યસ, આર્યું છે ને? હા, .net વાળું. યસ. હવે ડન છે CSS. એમાં દરેક ઘટક માટેની શૈલી
માત્ર એકવાર જ ઉમેરવાની હોય તો નીચેનામાંથી શું શક્ય છે? મતલબ એક જ વાર ઉમેરવું છે, પહેલો ભી સાચો છે, ઓછો કડ ઉમેરવો પડે અને ઝડપથી કામ કરશે, બે સાચા, મતલબ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ યસ. હવે આ છે ને દરેક એમસીક્યુ ખાસ મિત્રો ધ્યાનથી વાંચજો, રીઝન શું છે, કારણ કે જ્યારે આવું હશે કે બે એમસીક્યુ સાચા હે ને તો ત્યારે છે લોચો ન લાગે, તમને એમ થશે પેલો હતો ને એક ટીક કરીને ધમધમાઈ નાખ્યો, હવે ન્યા મને ખ્યાલ છે ત્યાં સુધી પેલી હોય અમાર શીટ હશે, એમાં તમે કુંડાળું માર્યું, હવે એ પછી રિપીટ થઈને ચેકિંગ આપણા ઇકો બી એમાં એસપીમાં ને બધું થયું આમાં નહીં થાય, નહીં થાય. હા, એટલે ખાસ ધ્યાન રાખજો, મતલબ આવડે છે એને પ્રેઝન્ટ કરવું પણ એટલું જ મહત્વનું છે, ખાસ જોજો. ચલો નેક્સ્ટ 86. કઈ મેથડ એરે આરામસ્થાન અંતિમસ્થાનની કિંમત એમ ચાર આર્ગ્યુમેન્ટ સાથે ઇન્વોક કરવામાં આવે ત્યારે આંશિક એરે ને જણાવેલી કિંમત થી ભરેલી હોય? ભરવું એટલે ઇંગ્લિશમાં કહેવાય સર, ફિલ, ફિલ કરો. યસ યસ, ફિલ કરો, ફિલ, યસ, ફિલ કરો, ફિલ કરો. નીચેનામાંથી કે વેબસાઇટ લેટેક્સ માં પેકેજ ધરાવે C10 C10 C-Clan. હા જોજો, અહીંયા જોજો, ખાસ 10 આપણો 10 વાળો 10 નહીં કરતા હો ને, પુસ્તકના મુખ્ય વિષય વસ્તુ હેડિંગના સ્તરીકરણના મુદ્દાના માળખા સમસ્યામાં વિભાજન કરવા, વિભાજન આવે એટલે પેટા મુદ્દા જ આવશે સર, સબસેક્શન, સબસેક્શન. યસ યસ. હાલો પછી ટાર, TAR નું આખું નામ શું છે? ટેક આર્ચિવર કે ટેપ આર્ચિવર? યસ, આર્ચિવર, બરાબર, ટેપ આર્ચિવર. ઓકે, ટેપ આર્ચિવર ઇઝ ધ રાઈટ આન્સર થશે. કોષ્ટકને શીર્ષક આપવા માટે, કોષ્ટક મતલબ ટેબલ અને શીર્ષક ની વાત આવે એટલે કેપ્શન. આપણે ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં લખતા હોઈએ છીએ, નો નીડ કેપ્શન, કેપ્શન ની જરૂર નથી, મતલબ ટાઇટલ ની જરૂર નથી, એવો કન્ટેન્ટ હોય ત્યારે લખીએ છીએ, તો શીર્ષક માટે કેપ્શન. એટલે આ જોજો, અહીંયા ભૂલથી જોજો વિદ્યાર્થી મિત્રો, લોચો મારશે સર, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ટાઇટલ પણ લખશે પણ અહીંયા શું લખ્યું છે, કેપ્શન ને શીર્ષક આપવું, કોષ્ટક ને શીર્ષક આપવું છે. ઓકે ઓકે, ડન છે. ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં પોતાની ઓળખાણ સાબિત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? મને ખ્યાલ છે એટલે કહી દઉં છું, ડિજિટલ સર્ટિફિકેટ આવશે, વાય ધીસ કોલ હવે ED, કારણ કે તમે તમારો મોબાઈલ ફોન જોશો, મોબાઈલ ફોનમાં સેટિંગ ના ઓપ્શનમાં અબર્ટ ના ફોનમાં જશો, એમાં સોફ્ટવેર ઇન્ફોર્મેશન આપી એમાં લખ્યું છે ડિજિટલ સર્ટિફિકેટ, એટલે એ ઓપ્શન જે સોફ્ટવેર તમારા ફોનમાં ચાલી રહ્યું છે ત્યારે ઓથેન્ટિક કે ઓથેન્ટિક છે કે નહીં એ ચેક કરવા માટે પણ આ ખાસ ઉપયોગી છે. એટલે ડિજિટલ સર્ટિફિકેટ તમારો ફોનમાં તમે કોઈ નવી એપ્લિકેશન નાખો ને પ્લે સ્ટોર વગેરે બહારથી ક્રોમમાંથી ખોટી વાળી મોડ એપ્લિકેશન આવી તો એમાં ડિજિટલ સર્ટિફિકેટ બ્રોક કરેલું હોય છે, માટે તમારો ફોન છે કાયદેસર રીતે એને ઇન્સ્ટોલ થવા ન દે. ઓકે, તો એ જરાક લોચાવાળું છે, એટલે આ જરાક ધ્યાન રાખજો. અને હા, તમે જ્યારે પણ સોફ્ટવેર કાંઈ ઇન્સ્ટોલ મારો કમ્પ્યુટરમાં કે ફોનમાં એપ્લિકેશન તો ત્યારે ડિજિટલ સર્ટિફિકેટનું ખાસ ધ્યાન રાખવાનું થશે. કમેન્ટ કહી છે કોમ્પ્યુટરમાં ડર લાગે છે, શું કરવું? અરે કોમ્પ્યુટર ડર લગાડવાનો વિષય જ નથી ભાઈ, કરવાના છે કુંડાળા. ઈ કોમર્સ ની સાહેબ, ઈ કોમર્સ ની મર્યાદામાં નીચેના પૈકી છે નંબર, રહી ગયો UML ભાષાની વિવિધ વાક્ય રચનામાં ચોરસ કૌંસ ની જોડી લખવામાં આવેલી કઈ બાબત? વૈકલ્પિક બાબત, વૈકલ્પિક. ઈ કોમર્સ ની મર્યાદા નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવે છે? તો પરિવર્તનનો પ્રકાર, સુરક્ષા, યસ, પ્રારંભિક ખર્ચ, બધું આવશે, બધું આવશે. અભાવ, એની મર્યાદા આપી છે ને આપણને કે ભાઈ ઉત્પાદનને પહોંચાડવાનો સમય તો શોર્લી આપણને લાગે છે, એટલે સમય એટલે શું છે, સમય તો કંપની ઉપર આધારિત છે પણ એ મર્યાદા તો છે. સ્થળ આધારિત શોધ, ઓલરેડી સ્થળ આપ્યું છે, લોકેશન, લોકેશન મતલબ એલ કોમર્સ. યસ યસ. જાવામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ શાબ્દિક મતલબ લખવા માટે, સ્ટ્રિંગ ને જોડવા માટે, કોન્કેટ કરવાની વાક્ય રચના કઈ છે? અને એના માટે મિત્રો ક્લાસ અને વિઝિબલ નેમ્સ ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર ને? ક્લાસ ચાલ ઘોષિત કરવાનું છે, તમારે વેરિયેબલ ડિક્લેર કરવા માટે તમારે ઓપ્શન એ ટાઈપ નેમ, ત્યારબાદ જોજો આ પ્રકારનું બ્રેકેટ, બ્રેકેટ મતલબ ગ્રેટર ધેન વાળી સાઇન, ખાસ જોજો. યસ, ક્લાસ પ્રકારનો ચલ ઘોષિત કરવા માટેની વાક્ય રચના સિન્ટેક્સ. યસ, એમાં સિન્ટેક્સ આપણે લખવાની છે. ઓકે, પહેલા ક્લાસ નેમ આવશે, પછી એમાં વેરિયેબલ નેમ, ચલનું નામ આવશે. હાલો, 3 એમસીક્યુ બાકી રહ્યા છે, ફટાફટ હિસાબ મારીને કોમેન્ટ કરજો દીકરાઓ, ઓન્લી 3. હાલો, ત્યાર પછી સર, આપેલી કિંમત વાળો ઘટક એરેનામાં શોધવા માટે એરેઝ ક્લાસમાં કઈ મેથડ ઉપયોગી છે? બાઇનરી સર્ચ, બાઇનરી સર્ચ, યસ, બાઇનરી સર્ચ ધ રાઈટ આન્સર. અને નીચેના બાકી કઈ સ્ટ્રિંગ મેથડનો ડેટા પ્રકાર બુલિયન છે? ઓકે, તો ઇક્વલ્સ કોમા, ઇક્વલ્સ ઇગ્નોર કેસ કોમા, એ અને બી, એ અને બી બંને આવશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, સો લાસ્ટ એટલે જે આ પેપરનો, હજી આને પછી વળી પાછા બીજા 100 બાકી છે, છેક સુધી જોડાયેલા રહેજો. એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ ની સંજ્ઞા માટે આદેશમાં સર એક છે આવશે હંમેશા. જોજો અહીંયા ખાસ ધ્યાન રાખજો, મુકાયો નથી આવું આવે ને તો 1, અને અહીંયા છે આવે ને તો 0 આવે, આ પણ મગજમાં રાખજો. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ, જોઈ લઈએ સર. યસ, ફટાફટ ચલો દીકરા, જલ્દી જલ્દી કમેન્ટ કરી દો. 100 માંથી તમારે કેટલા આવી શકે એમ છે? કાલનું ટાઈમ ટેબલ કાલે સેમ આ સમયે મળવાના છીએ, કાલે સાંજે 9 વાગ્યે કમ્પ્યુટર વિષયના બીજા સરસ મજાના IMP લઈને તમારા માટે 200
એક નહીં કેટલા સાહેબ 200 એમસીક્યુ આપણે કાલ લાઈવ સોલ્વ કરાવશું, એટલે એ બધું કરી લે. આજ 200 સોલ્વ કરાવ્યા. મમતાદરજી 81. અરે વાહ, અરે વાહ, સાબાજ દીકરા છન્નુ કોઈને કહે છે, છન્નુ શું વાત કરો. હા, ભરત, ભરત છન્નુ માવડિયા, બારોટ 100, મિતાલી પરમાર 94, અમિત કંસારા 70. અરે વાહ, સાબાશ 92, સ્મિત 92 છે, સુરેશ 96, હેતવ 94, પ્રિયાંશી 90, ઇબ્રાહિમ 84, ઓકે હાલો પછી દેવ પટેલ 80, હાલો 50, કોઈ વાંધો નહીં, ચંદ્રિકા. અરે વાહ, અરે સાબાશ, વેરી ગુડ, વેરી ગુડ. જે 4 કે 10 ખોટા પડેલા છે ને એ જોઈ લેવાના ક્યાં કન્સેપ્ટ થી ખોટા પડ્યા, એટલે આરામથી કોન્ફિડન્સ આવશે. યસ, અને જે જે મિત્રો નો પ્રોબ્લેમ છે, ધૈર્ય, ધૈર્ય ને 99 છે, પ્રિન્સ પ્રોગ્રામિંગ ને 50 છે. ઓકે ચલો, ઈ કોન્ટેક્ટ અને સરે કીધું એમ હજુ સોલ્વ કરવાના છે 100, અને એના પછી સરે કીધું એક સરપ્રાઈઝ તમને મળવાની છે, તો છેક સુધી જોડાયેલા રહેજો. તમારા માટે નીલકંઠ સરે એક આજના વિડીયોમાં એક સરપ્રાઈઝ રાખેલી છે જે તમારી કોમ્પ્યુટરમાં કોન્ફિડન્સ વધારશે. ડન 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 છે, ડન છે. રીતિક 99 આવ્યા છે, ઓકે ઓકે, બરાબર, બહુ બધો વધી ગયા છે આપણે. હાલો હાલો, ડન છે, આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેપર, હવે એક પેપર છે દીકરાઓ 100 માર્ક્સ નું, એ જરાક આપણે જોઈએ. એક વિદ્યાર્થી ઇંગ્લિશ ની પણ ક્વેરી કરી, ફોલ્સ ટ્રુ ટ્રુ ફોલ્સ એવો કન્ટેન્ટ હતો, ટ્રુ ફોલ્સ નો. ચલો આગળ વધીએ, નેક્સ્ટ નેક્સ્ટ, ફોલ્સ ટ્રુ ટ્રુ ફોલ્સ આવશે ઇંગ્લિશ માં શરૂઆતમાં. ચલો નેક્સ્ટ 100 માટે તૈયાર થઈ જાઓ. ક્યુ ડેસ્કટોપ, ક્યુ ડેસ્કટોપ ઉત્પાદન એવી યોજનાઓનું સંચાલન કરવામાં મદદ કરે છે કે જેમાં કંપનીના સાધનો જુદી જુદી યોજનામાં વહેંચાયેલા હોય છે. જુદી જુદી વેચના યોજના તો તમારે વાપરવી પડે બુદ્ધિ, અને એક કરતા વધારે યોજના છે એટલે મલ્ટી, અને રેશનલ એટલે બુદ્ધિશાળી થઈ તો યસ. કમેન્ટ 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 કેમ નહીં આવતું સર? ઓકે, આવશે 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 ભાઈ, આયેગા મેરા કરણ અર્જુન, ક્યાં ગયું રેશનલ? નહીં થતું, કોમ્પ્યુટરે થાકે ને કે ક્યારના કેટલા બધા ભવિષ્યવાણી લીધે, અમને આરામ આપો, એને પણ આરામ આપવાનો છે, પણ અત્યારે લડી લેવાનો વિદ્યાર્થી. છોકરાઓની જ્યાં સુધી પરીક્ષા ન પતે ત્યાં સુધી છે આપણે કઈ કિધર કુછ. એક મિનિટ, હા એક મિનિટ છે. હા, એને ઝપકી મારવી હતી, એને ઝપકી મારવી હતી સર, આવી ગયો આવી ગયો. હાલો, વેબસાઇટ ની રચના કરતી વખતે હોમ પેજ નો કયા નામ સાથે સંગ્રહ કરવામાં આવે છે? ઇન્ડેક્સ ક્યાં છે? ઇન્ડેક્સ, ઇન્ડેક્સ HTML સર. આ કયું ખબર, માન લો કે કોઈ પણ વેબસાઇટ બને છે અને 10-12 પેજ બનાવ્યા, એ વેબ પેજ બન્યા, હવે બધાને જોડશે એટલે વેબસાઇટ થશે. હવે લોચો એ થાય પેલું પેજ કયું દેખાડું, એટલે જે નામ આપશે ને 10-10 માંથી એમાંથી જે પેલું દેખાડું છે એને index.html આપશે, એટલે પેલું જ ખુલે. યસ, વેબસાઇટ માં કેવી માહિતી હોવી જોઈએ? જો આ તો સાહેબ આ લોજિક વાળો સવાલ છે, જો કેવી હોવી જોઈએ, જો અહીંથી ઊંધે જ શરૂ કરીએ. સંબંધિત છે ઓકે, પણ અપૂર્ણ તો અધૂરી નું હાલ, ના એવું ના ચાલે. અહીં સંબંધ વગર ની મતલબ જોડેલી નથી, અપૂર્ણ બે ખોટું છે. અહીંયા સંપૂર્ણ પરફેક્ટ છે પણ કઈ નામ નેઠા વગર ની. આ બે રીડ છે, સંપૂર્ણ છે ને સંબંધિત છે, તો બસ એના આધારે. અને આ પ્રકારના સવાલ કદાચ તમે ભણ્યા ના હોય, જોયા ના હોય ને, તોય લોજિક ચલાવવાનું આરામથી આવડી જાય. આવા 10-15 સવાલ તો હોય છે કોમ્પ્યુટરમાં. ભારત સરકારના કરવેરા વિભાગની વેબસાઇટ કઈ છે? બહુ એકદમ સીજી, પેલી વસ્તુ એ કે ગવર્મેન્ટ ની કોઈ પણ વેબસાઇટ છે તો .government.in તો હોય જ. આ બે વેબસાઇટ માત્ર એવી છે. જો આ કોમર્સ છે તો કોમર્શિયલ વેબસાઇટ છે, સરકાર કોમર્શિયલ વેબસાઇટ રાખતી નથી, ઓકે. અને .net.in છે એ આપણી છે જ નહીં, એટલા માટે ગવર્મેન્ટ ડોટ વાળી છે, તો સમજી લો W. પછી વચ્ચેનું ખાસ જોવાનું રહ્યું કે ઇન્કમ ટેક્સ ઇન્ડિયા, ઓકે, અમે રિટર્ન ભરીએ છીએ ભારતીય પાછું, એટલે એ જ લેવું પડશે. યસ, એટલે આપણું બી. ઈમેલ અંગેની કામગીરી પૂર્ણ થયા પછી નીચેના પૈકી કયું કાર્ય કરવું એ સુરક્ષાનો શ્રેષ્ઠ વિકલ્પ છે? આ તો કોમન છે, લોગ આઉટ તો કરવું પડે કોઈ પણ, નકર કોઈ આપણા નામે હળી કરી જાય, આપણે ઈમેલ લોચા મારી જાય. હા ચલો, ઓકે, સાઇટ આવી ગયું. વળી પાછું વિનિયોગમાં કયો આદેશ સોર્સ પ્રોગ્રામ ને કમ્પાઇલ માટે ઉપયોગી છે? એડિટ ટૂલ માં છે ને કમ્પાઇલ. અને શોર્ટકટ કી શું આવી હતી? F5, એ પણ મગજમાં રાખજો. ચલો, જાવા ભાષા, હા જાવા ભાષા, જાવા ભાષા કઈ સાલમાં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી હતી? ઓકે, ડન, ઓકે. અને એ બહુ સરસ મજાનું છે, 1991 સર. સર તમને ખબર શું કામ આ સાલમાં? કેમ કેમ કે એ સાલમાં મારું બર્થ યર હતું. હાય હાય સર, કેતન સર જે વર્ષે બર્થ યર મારું હતું ને ત્યારે જાવા ભાષા આવી ગઈ. ચલો, માંડ માંડ સાહેબ, માંડ માંડ જાવા ભાષા. હું તો ભણતો જ રાઉત પાકું કરતો, મારું બર્થ યર કયું છે ત્યારે જાવા ભાષા આવશે. હાલો, ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ઇન્સ્ટન્ટ મેથડ નો ઓબ્જેક્ટ ને મેળવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ ડોટ ડોટ ડોટ. આ ભાષા ને લેંગ્વેજ માં આવું બહુ આવે, હારું ડોટ નું કઈક મહત્વ આવે, કોલન નું મહત્વ, કોમા, હેશટેગ, પ્લસ સાઇન. ચલો, રેડિયો બટન ના જૂથ માંથી એક સમય કેટલા રેડિયો બટન પસંદ કર્યા? કે 1 1 1 1 1 1 1
આસર ખબર ને કયું પેલું ગોળ રાઉન્ડ આવે, હમણાં વાત કરી વિદ્યાર્થીઓને, એક જ સિલેક્ટ પેલું મેલ ફિમેલ અધર વાળું, હા એમાં એક જ સિલેક્ટ કરવું પડે. યસ યસ, સામેની નીચે મે સૌ ઉપયોગમાં લેવાનું આંકડાકીય વિધેય કયું છે? સ્ક્વેર્ટ, પછી ઇસનેન, પછી આઈએસ નેન અને ઇસ આલ્ફા અને આઈસ લેટર. યસ યસ, ઓકે. પછી આ તો વર્ગમૂળ માટે આવે, સ્ક્વેર રૂટ, સ્ક્વેર રૂટ SQRT. યસ. હાલો, પછી છે CSS રૂલ નો ઉપયોગ કયો વિભાગ HTML ના ઘટક છે જેના પર સ્ટાઈલ નો અમલ ખાસ કરવામાં આવે છે? સ્ટાઈલ સિલેક્ટર રહેને કા. હાલો, પછી આપણ સ્ટાઈલ માં નહીં રહેતે, હમ સાદાઈ માં રહેતે. હાલો, જાવા ના પ્રાથમિક ડેટા પ્રકારમાં શેનો સમાવેશ થાય છે? જાવાનો ડેટા પ્રકાર છે ટોટલ 8 પ્રકારના છે, આ પણ મગજમાં રાખજો. બાઇટ, શોર્ટ, ઇન્ટ, પછી છે લોંગ, ફ્લોટ, ડબલ અને કેરેક્ટર, કેરેક્ટર અને બુલિયન. શાબ્દિક લખાણ શેની વચ્ચે ઉમેરવામાં? હમણાં વાત થઈ, શાબ્દિક લખાણ આવે એટલે બેવડું ઉતરણ ચિહ્ન, બેવડું વાળું. ચલો નેક્સ્ટ નેક્સ્ટ. ઓહો, વધારે ચલા જતા ભાઈ, પેપર ફૂટી ગયું. સોર્ટ અને ફિલ એ મેથડો નો જાવા ના કયા ક્લાસમાં સમાવેશ થાય છે? સર, java.util.array. કઈ તકનીક વડે માહિતી સંગ્રહ કરવા માટે સ્મૃતિ સંચય અને તકતી ઉપરની જગ્યામાં તમે ઘટાડો કરી શકો છો? માહિતી સંકોચન, આપણે જનરલી આપણે ઇંગ્લિશમાં બોલીએ ડેટા કમ્પ્રેશન કરીએ, કમ્પ્રેશન, કમ્પ્રેસ ફાઇલ. હા, એના માટે બહુ બધા સોફ્ટવેર પણ ઓલરેડી ઇન્ટરનેટમાં અવેલેબલ છે. 1 GB ની ફાઇલ હોય તો નાની એવી થઈ જાય, નાની એવી જગ્યામાં સ્ટોર થઈ જાય. ફોર્મ લેવલ ઉમેરવા માટે કયો ઉપયોગ, કયો સોરી ઓપ્શન્સ ખાસમ ખાસ જરૂરી છે? ઘણા શું કરે છે ખબર, આ સાઈઝમાં, આ સાઈઝમાં, આ સાઈઝમાં, આ સાઈઝમાં મોટો, આવું જ ઘણા કરતા હોય અને મેળે આવી જજો, સેટ થઈ ગયું. પણ તમે યાદ રાખજો, ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. ઓકે ઓકે ઓકે, ચલો નેક્સ્ટ સવાલ સર. ઇઝ નોન વિધેય કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો? જો આમાં થોડું કોમ્પ્યુટરમાં અલગ હોય, ના હોય તો ટ્રુ અને હોય તો ફોલ્સ, ઉલટું હોય. આવું એ તો જમેલે મે ડાલ રહે હે અપન. હા ચલો, કઈ વેબસાઇટ પર ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા વેચનાર, જો આ શું લખ્યું છે, ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે છે? આમાંથી કઈ વેબસાઇટ છે? બી ટુ બિઝનેસ, ટુ બિઝનેસ, કસ્ટમર ટુ કસ્ટમર, બિઝનેસ ટુ કસ્ટમર કે કસ્ટમર ટુ બિઝનેસ? બેની વાત છે સર, તમે હમણાં વાત કરી ઓએલએક્સ વાળી. ઓએલએક્સ માં, હા સી ટુ સી, કે હું મે અત્યારે હું ગ્રાહક છું ને, હું અત્યારે ગ્રાહક બની ગયો છું, હવે હું પેનને વેચું એટલે હું વેચનારે બની ગયો. હા, અને હું ખરીદવા વાળો, બે આપણે ગ્રાહક થઈ ગયા. ચલો, એન્ક્રિપ્શન અલ્ગોરિધમ નો ઉપયોગ કરીને સાદા લખાણને અમે ઓળખાતા મૂળ લખાણને ગુપ્ત એટલે કોડિંગ, કોડ તરીકે ઓળખાતા અવાજ લખાણ પરિવર્તન. એલો આવે ને એન્કોડિંગ, ડીકોડિંગ. યસ, એમાં એન્કોડિંગ, એન્ક્રિપ્શન. હા, અને આનું ઊંધું થાય ડિસ્ક્રિપ્શન, ડિક્રિપ્શન. પેલું કોઈ માહિતી તમારે ગુપ્ત રાખવી હોય, તમારે કોઈ જગ્યાએ મોકલવી હોય તો અમુક ચેન્જીસ કરે ખબર, ઘણા તો મૂવી જોયા છે, આલ્ફાબેટ એ હોય તો નંબર 1 રાખી દે, પછી કી આપી દે કે આ કી થી તારે એને ઓપરેટ કરવાનું, આને એન્ક્રિપ્શન કહેવાય. ડેટા આપણો સિક્યોર રહે, મતલબ અનવાર જતા જતા દીકરા કોમેન્ટમાં જવાબ લખતા જજો, તમારી કોમેન્ટ ખાસમ ખાસ અમે જોઈએ છે. હાલો, અમને 200 માંથી કોને કેટલા આવે છે જોવાનું છે, 100 માંથી આવી જાય થઈ ગયા ને, વળી પાછો હિસાબ રાખજો. ચલો ચલો ચલો, આપણે નેક્સ્ટ સવાલ સર આગળ વધીએ. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુમાં હોય છે, સેન્ટરમાં કયા લેવલમાં હોય છે? તો 20માં નંબર છે ડેટા, ઓબ્જેક્ટ આવશે સર. યસ, ઓબ્જેક્ટ આવશે સર, ઓબ્જેક્ટમાં, સેન્ટરમાં ઓબ્જેક્ટ હોય. યસ, જાવા પ્રોગ્રામ કઈ પણ ભૂલ વિના કમ્પાઈલ થાય ત્યારે સોર્સ ફાઇલની ડિરેક્ટરીમાં કમ્પાઈલ કઈ અનુલંબન સાથેની ફાઇલ બનાવે છે? ડોટ ક્લાસ વાળી, ડોટ ક્લાસ, ડોટ ક્લાસ. કોઈ પણ ભૂલ વિના થાય તો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ વગર થાય તો અમિત કંઈક આવે. હા, અને હમણાં આવી ગયું, આ તો એક્સટેન્શન છે, આ તો આવશે જ નહીં. હા, યસ, ઓકે. ચલો ચલો, નેક્સ્ટ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર મેથડની બહાર ચાવી રૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરશે, આના માટે કરજો સ્ટેટિક આવશે. પાકો? યસ સર, ડન સર. યસ, ઓકે, ચાવી રૂપ શબ્દ. ચલો, અને ઇનહેરિટન્સમાં તીરનું નિશાન. યસ, કયા ક્લાસ તરફ દર્શાવે છે? સુપર ક્લાસ થી સબ ક્લાસ, સબ ક્લાસ થી સુપર ક્લાસ, એ અને બી કે એક પણ નહીં? સબ ક્લાસ થી સુપર ક્લાસ. ઓકે, છોટે મેં છે બડા. હાલો, જાવામાં નીચેના પૈકી આપેલ એરેમાં જે ટુ ઘટકની કિંમત, ઓકે એક જ સેકન્ડ, જે ટુ કોઈ પણ કિંમત આપે, 3 આઈપી હોય અહીંયા તો 45 લઈ લેવાનું, 4 આઈપી તો 50 લઈ લેવાનું. ખાસ જોજો, સમજૂતી છે દીકરા, હે ને. અને આ 0 વાળો વધારે પૂછાય છે, 0 વાળો વધારે, પેલો આંકડો લઈ લેવાનો. હા, પેલો આમ કેવું, આમ પેલો એટલે આમ પેલો નહીં, 0 થી શરૂઆત કરવાની. હા, ખાસ જોજો. અચ્છા, ડન. અચ્છા, હા, એકડો આવી નહીં, ઝીરો આવી પેલો, કે પેલો આવી બીજો, કે હા બસ એવી રીતે. પણ આપણે તો અહીંયા અને સફળતાપૂર્વક ના હોય ને તો 1 આવે, આ ખાસ જોજો. ઓકે, જેપેક ફાઇલ જે મોસ્ટ ઓફ ઇમેજ દર્શાવે છે, MP3 અને ડોટ ક્લાસ અનુલંબનો,
એ કઈ ફાઇલ ના ઉદાહરણ છે? બાઇનરી 0 અને 1 એના પહેલા છે 01 યસ 01 ડિજિટ બાઇનરી. કન્સોલ ક્લાસ શાના પરથી ઇનપુટ મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? કીબોર્ડ છે. ચલો રેશનલ પ્લાન ઉબુન્ટુ એ ના કયા અને ત્યાર પછી ના વર્ઝન માં છે અવેલેબલ છે? 12.04 સરકારી વેબસાઇટ ને વિશાળ નેટવર્ક ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાય સંસ્થાન પૂરવાનો સેવાને શું કહેવાય? શબ્દ આપેલો છે સરકારથી વ્યવસાય G2B ગવર્નમેન્ટ ટુ બિઝનેસ. યસ. ફોર્મ પ્રોપર્ટીઝ ના ડાયલોગ બોક્સ માં કયા વિકલ્પ ની બાજુમાં ટેક્સ્ટ બોક્સ હોય છે? ત્રણેય ઓપ્શન, ત્રણેય નેમ એક્શન ને મેથડ, ત્રણેય હોય સર. નેમ એક્શન ને ત્રણેય મેથડ હોય એટલે ડી આવશે ને? ડી. પણ અહીંયા એ અને બી આપેલું છે. હા. ડાયલોગ બોક્સ માં કયા વિકલ્પ ની બાજુમાં ટેક્સ્ટ બોક્સ દર્શાવાય છે? ફ્રોમ પ્રોપર્ટીઝ. તો અહીંયા તો એ બી જ આવશે સર. તો અહીંયા ઓપ્શન માં ભૂલ છે. નેમ એક્શન અને ત્રણેય આવશે. ટેક્સ્ટ બોક્સ દર્શાવાય છે ડાયલોગ બોક્સ ની બાજુમાં. ફ્રોમ પ્રોપર્ટીઝ નું જે આપણું પેલું બોક્સ છે કમ્પોઝર માં, એમાં ખાસ ઓપ્શન માં આપણે પ્રેક્ટિકલ મુદ્દામાં જોવું પડ્યા. ઓકે ડન. પણ અત્યારે આપણે એ અને બી રાખીએ છે. કદાચ કોઈ હશે તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં તમને આ 30 એમસીક્યુ માં વિસંગતતા હશે કઈ પણ તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેશો. ઓકે ચલો. આઈએસપી, અરે હાય હાય, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. ચાલો ચાલો. ઓકે. ઈ કોમર્સ માં સંસ્થાએ દૂષિત ઉપયોગ કે અકસ્માતે થતા દુરુપયોગ સામે પોતાની માહિતીને શું પૂરું પાડવું જોઈએ? મતલબ જે ખોટો ઉપયોગ થાય છે, એક્સિડેન્ટલી છે, ધબધબાટી ભરાઈ નાખે છે હેકર્સ બધા, સિક્યોરિટી યસ, એના માટે એન્ટીવાયરસ નાખો, કોઈ કાંઈ પણ નાખો, ફાયરવોલ કમ્પ્યુટર ની એક્ટિવ રાખો, ડેટા એન્ક્રિપ્શન કરો. યસ યસ. એટલે કે શું મેથડ કે પ્રક્રિયા તરીકે આવે છે? બિહેવિયર, સ્ટેટ આઈડેન્ટિટી કે પછી ફીચર? બિહેવિયર, વર્તણૂક. યસ યસ, વર્તણૂક. યસ. જાવા ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન એટલે કે પેરામીટર્સ, પ્રાચલો અને વેરિયેબલ એ કયા પ્રકારના વેરિયેબલ તમે કહી શકો? લોકલ 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 યા બધા. યસ. હાલો આગળ વધીએ. 35. ઓહો, ઉપર વયું જાય છે બચ્ચું. જાવામાં કયા નામનું કમ્પાઈલર? સર આ આ આ કલો ઓર તો આપણે જે પેલો હમણાં લોચાવાળો હતો ને, હા, એમાં છે ને એક મેથડ વાળો જે પાર્ટ આવે ને, એમાં બે મેથડ આવે છે, ગેટ અને પોસ્ટ. એટલે એ સેન્સના હિસાબે ઓપ્શન સી ના બને. યસ. એટલે ઓપ્શન ડી બની શકે. એટલે ઓપ્શન ડી સાચો હોય છે. આ અલગથી ગેટ અને પોસ્ટ બે મેથડ આવે, તમને ખબર હશે ગેટ અને પોસ્ટ એ અહીંયા મુદ્દો છે ને, એટલે તમારો ઓપ્શન ડી જ બને. ઓકે ડન છે. તો આપણે વળી પાછો 35માં છે તો લઈ લઈએ આપણે. જેમાં કયા પ્રકારનું કમ્પાઈલર સોર્સ ફાઇલ ને કમ્પાઈલ કરીને બાઇટ કોડ ફાઇલ બનાવી વાત કરી કમ્પાઈલ કરવાની વાત આવશે. જાવા સી, જાવા સી. યસ. ઓકે ચાલો. કુકી, કુકીઝ આવી. કુકી આ તો બહુ મહત્વનો કન્સેપ્ટ. મને એવું થાય કે ગૂગલ ક્રોમ માં જયારે એમ કે ગૂગલ ક્રોમ માં નહીં, કોઈ પણ સોફ્ટવેર માં એમ કે છે કુકીઝ, કુકીઝ ને તમે એલો કરો તો કુકીઝ એટલે તો બિસ્કિટ થાય પેલા, અમેરિકન કે ઇંગ્લેન્ડ માં એને કુકીઝ કે. આમાં કુકી એટલે હું ભાઈ? તો કુકીઝ ને નીચેના પૈકી શું કરી શકાય છે? વાંચી શકાય, દૂર કરી શકાય, રચી શકાય, સુધારી શકાય, બધું કરી શકાય. ઓકે. કુકીઝ B2B નું ઉદાહરણ સર આપેલું છે, ટ્રેડ ઇન્ડિયા અને કોમોડિટી બંને છે જ ને? બંને છે. બિઝનેસ ટુ બિઝનેસ. યસ યસ. અને આ બિઝનેસ ટુ બિઝનેસ બોલે તો વેપારી ટુ વેપારી, આમાં કસ્ટમર ક્યાંય વચ્ચે ઘૂસે નહીં. ઓકે. ઉપયોગકર્તાને ક્રેડિટ કાર્ડ તથા વેપારીને ચૂકવણીની ખાતરી કોણ આપે? ઇશ્યુઈંગ બેંક, જે બેંક ઇશ્યુ કરે છે ક્રેડિટ કાર્ડ ને એ જ આપવાનું. અને બાય ધ વે, ખાતરી એટલે કે માની લો કે ICICI બેંકે તમને ક્રેડિટ કાર્ડ આપ્યું છે તો મતલબ ICICI બેંક જ ખાતરી આપશે કે નાણાંનું ટ્રાન્સફર થશે કે નહીં. ઇન કે તમે બહુ મોટી રકમ એમાંથી ઉપાડશો તો એ લોકો વેરિફિકેશન કોલ કરશે કે ભાઈ તમે આ વહીવટ કરો છો, કરવો છે આ કે ના, યસ ઓર નો, હે ને? હા. ઓકે ચાલો. હા, પૂછાશે વિશ્વાસ રાખો દીકરાઓ. સામે શું બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ જણાવે છે? બે ક્લાસ વચ્ચેનો સંબંધ જણાવે, ઇનહેરિટન્સ. અને આને ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય વારસો. હા, એક પ્રકારનો સંબંધ, ઇઝ અ કાઇન્ડ ઓફ. ચાલો આગળ વધીએ સર. નીચેનામાંથી કઈ કોમેન્ટનો ઉપયોગ API ડોક્યુમેન્ટેશન? ત્રણ પ્રકારની કમેન્ટ આવે છે એમાં, API ની વાત આવે સર, દસ્તાવેજીકરણ કમેન્ટ આવે અને ડોક્યુમેન્ટેશન શબ્દ છે. હા યસ, ત્યાં પણ તમે મેચ કરી શકો. યસ સર, એના સબ્જેક્ટ નું લોજિક પણ ચલાવે છે, જોયું કમ્પ્યુટરમાં આવી રીતે સેટ કરી શકાય. યસ. જાવામાં કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ માટેની મેમરી ફાળવે છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તે માટે ઓબ્જેક્ટ નો સ્થાનાંક પાછો આપે છે, પરત કરે છે? ન્યુ કીવર્ડ થી કામકાજ. ઓકે ઓકે. જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય? ઇન્સ્ટન્સ મેથડ તમારે ઇન્કોર્ક કરવી છે તો નામ જોઈએ, ડોટ જોઈને મેથડ ત્રણેય જોશે. ઓપ્શન સી, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર સર. યસ યસ. હાલો વળી પાછા ડોટ સોની આપણે બરાબર ડોટ સદી મારવાની છે. હાલો તૈયાર રહેજો, જોઈ લે પછી પૂછી લે કેટલો સ્કોર થયો હે ને.
કઈ ટેકનિક આપણા સ્થાન નો ચોક્કસ ખ્યાલ આપે છે? આ તો મોબાઈલમાં બધા યુઝ કરતા હશે, લોકેશન આવે છે યાર જીપીએસ ની મદદથી. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એનું ફૂલ ફોર્મ છે. યસ યસ. જાવાસ્ક્રિપ્ટમાં બ્રાઉઝરમાં લખાણ દર્શાવવા માટે કયા પ્રક્રિયાના ચલ તરીકે વાપરવામાં આવે છે? લખાણ છે અને જાવાસ્ક્રિપ્ટ છે તો ડોક્યુમેન્ટ રાઇટ. હા, જોજો વિદ્યાર્થી મિત્રો, બ્રાઉઝર સ્ક્રિપ્ટ કે મેથડ ના લખતા ડોક્યુમેન્ટ ડોટ રાઇટ આવશે. ઇન્ટરનેટ ઉપર પુસ્તકની દુકાન, ઇન્ટરનેટ પર શેનો સૌપ્રથમ વિનિયોગ હતો? ઈ કોમર્સ, પરંપરાગત કોમર્સ, આઈ કોમર્સ, વેબ કોમર્સ. અને સૌથી પહેલું પુસ્તક જ વેચાયું હતું ઓનલાઈન. સૌથી પહેલું પુસ્તક વેચાયું. બસ પછી તો અત્યારે હું ખાટલા મળે છે ને, ગાયના છાણા મળે છે, બધું મળે. હમણાં હોળીમાં ભેંસના પોદરા, બધું ગાયના પોદરા, બધું વેચે. હોળી જાય ધારો તો બધું પોસિબલ છે. ન્યુઝીલેન્ડમાં એવું કહેતો હતો, ખાટલો છે ને, વચ્ચે સમાચાર વાયરલ થયા હતા, ખાટલો છે કે $200-$300 માં હતો. શું વાત કરો, હા કસ્ટમર વચ્ચે નહીં ઘુસે. અને નીચેના પૈકી, હાલો એક લઈ લઈએ પછી આપણે આખી સ્લાઇડ ફેરવીએ. નીચેના પૈકી સોરી, કઈ મુશ્કેલી મોટે ભાગે વયસ્ક વ્યક્તિ બાળક નો ઓનલાઈન મિત્ર બને પછી લાગણી સમય ભર્યા સંબંધો બાંધવાનું રાખે છે? બુલિંગ, ગ્રુમિંગ, ક્રુમિંગ કે સાયબર સ્કોટિંગ. તો મને તો લાગે છે ભાઈ એનું ગ્રુમિંગ કરે. શું કરે? સાયબર ગ્રુમ કરે, ઇસકો ઇસકો બોલાવે. બુલિંગમાં એનો ઓકે, બુલિંગમાં શું થાય છે? તો બુલિંગની અંદર છે એ તમને હેરાન કરે, બરાબર ને, તમારા નામે એમ, બરાબર ને, તમારું ઉપનામ કરે ને તમને બગાડે ને તમારી છબી ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કરે ને તમને ખોટા સાબિત કરે ને બધું કરે છે. ઓકે, એટલે સાયબર ગ્રુમિંગ છે એ આપણો સાચો જવાબ આવશે. હાલો ત્યાર પછી આગળ વધીએ છીએ. 48 નીચે કયો વિકલ્પ? પોલી મોફિઝમ વડે છે પ્રાપ્ત નથી થતો. બહુ સાદી ભાષામાં આનો શબ્દ એવું સમજીએ તો ભાઈ એવો એક શબ્દ છે અને એ છે ડેટા હાઈડિંગ. બાકી છે ઓવરલોડિંગ છે, કોઈ પણ પ્રકારનું ઓવરલોડિંગ છે એ વપરાય છે. ઓકે, એના વડે પ્રાપ્ત થાય છે પણ ડેટા હાઈડિંગ વડે પ્રાપ્ત થતો નથી. ઓકે, પછી ત્યાર પછી છે નંબર 49. હાલો મિત્રો, બે જ સવાલ બાકી છે, બે જ સવાલ. હાલો ખાસમ ખાસ મિત્રો સ્કોર કરી રાખજો. હાલો 100 અને પ્લસ આમાંથી કેટલા થયા એની ખાસ મને માહિતી આપજો. ફટાફટ સટાસટ તૈયાર રાખજો. 49 નંબરનો સવાલ છે કે ઓઆરની તાર્કિક પ્રક્રિયાના કિસ્સામાં શું ઉપયોગી છે? તો એ ઉપયોગી છે શોર્ટ સર્કિટિંગ. શોર્ટ સર્કિટિંગ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, નંબર 50 છે વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે શેનો છે ઉપયોગ કરવામાં આવે છે? તો વેબ બ્રાઉઝર છે અને વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે ઉપયોગ કરવો હોય તો આપણે બોમ, BOM કરવો પડશે, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. ઓકે, ચાલો 50 થઈ ગયા છે. ફટાફટ ચાલો મને કમેન્ટમાં જણાવો 150 માંથી કેટલા થયા. માત્ર 10 મિનિટની અંદર બીજા 51 થી લઈને 100 સુધીના MCQ અને વળી પાછું હું તમને સરપ્રાઈઝ તો વળી પાછું કહું છું. ઓકે, ચાલો ચાલો લેક્ચરને લાઈક ન કરી દીકરા, લાઈક કરી દેજો ફટાફટ. ચાલો, ઓકે 140, અરે વાહ, 50 140. હાલો ત્યાર પછી છે કોકેમ, અચ્છા કોકેમ 40 ખાલી 50નો હિસાબ મને આપે છે એવું લાગે છે મને. ઓકે, કોકેમ છે કાચી 94, પછી 49 38. અચ્છા, મતલબ એ એટલા કરવાના છે, 126 120. અરે સાબાશ, વેરી ગુડ વેરી ગુડ. હજી આપણી પાસે 50 MCQ પડ્યા છે અને 50 MCQ પ્લસ એક સરપ્રાઈઝ પડ્યું છે. 45 45 45 45, શ્રી જય. કમ્પ્યુટરમાં 90 અપ લાવવાના છે. હારા આવી જશે દીકરાઓ, બધા MCQ ધ્યાન રાખજો. 143 144 120 150 148 138 133 120. અચ્છા, હું નામ નથી લઈ શકતો આટલા બધા મિત્રોના, પણ હું માર્ક્સ બોલી જાઉં છું એટલે તમને એમ થાય. 78 136 120 5 111 45 147. ઓકે, આ હા, 140 140 બે વખત, 145 91 137 78 141. ઓ બાપરે, આટલા બધા માર્ક્સ આવ્યા છે દીકરાઓ, આટલા બધા જોડાયેલા છે. 120 150 148 78 પ્લસ 111, સાબાશ. ઓકે, હાલો અમુક તો પછી હવે રિપીટ થતી હશે એટલે આપણે હવે 149 50 77. ચલો ડન છે, આગળ વધીએ. આપણે ક્યાં પહોંચ્યા છીએ? આપણે 51 નંબર ત્યાં સુધી પહોંચ્યા ને આપણે. યસ, વેબસાઇટમાં પહોંચ્યા છીએ આપણે. હું પેલા ઉપર કરી દઉં છું. 51 આવી ગયા સર. પૂરી પાડે બીજું કે ચલો વેબસાઇટમાં માહિતી પૂરી નહીં પાડવાની, તમારે છે જાહેરાત કરવાની છે. જાહેરાત શા માટે કરે? નવા કસ્ટમર ને ખેંચવા છે અને ખેંચીને તમારે શું લડી લેવું છે? ઓનલાઈન વસ્તુ વેચવી છે. તો ફ્લિપકાર્ટ વાળા શું કરે છે? માહિતી પૂરી પાડે છે, કસ્ટમર ને જાહેરાત વાર આકર્ષે છે અને પોતાની વસ્તુ એ એપ્લિકેશન પર વેચે છે, એટલે બધું આવશે આપેલું. અને આ તો જનરલ નોલેજ જેવો સવાલ થઈ ગયો, આ તો તમે ના વાંચો તો ખ્યાલ આવી જાય.
ઈ-કોમર્સ ની કઈ પ્રતિકૃતિમાં વેચનાર પોતાના ઉત્પાદનનું વેચાણ મધ્યસ્થી વિના સીધું જ ખરીદનાર એટલે કે ગ્રાહક ને વેચી શકે છે? ડાયરેક્ટ બિઝનેસ થી કસ્ટમર બી ટુ સી બરાબર. અહીંયા વેચનાર છે એ ખરીદનાર ને વેચે છે, વેચનાર વ્યવસાય બિઝનેસ છે અને ખરીદનાર કસ્ટમર કન્ઝ્યુમર છે. જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ તો સર હમણાં આપણે બોલી ગયા. હા આઈએમપી. સેમા સેમા પ્રોગ્રામર ડેટા નો પ્રકાર વ્યાખ્યાયિત કરીને એના ઉપરની પ્રક્રિયાઓ ફક્ત જણાવે છે અને એ છે એડીટી. એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ, ફૂલ ફોર્મ પણ મગજમાં રાખજો, એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. ઓકે, હાલો જાવામાં શું મેમરીનું જરૂરી કદ, મેમરી મેમરી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર, રેન્જ અને શક્ય પ્રક્રિયાનો વિસ્તાર નક્કી કરે છે. ડેટા પ્રકાર જે 8 પ્રકારના ડેટા પ્રકાર છે એના પ્રમાણે આધાર રાખે છે. યસ, 8 પ્રકારમાંથી આપણા માટે કામનું જોવાનું છે. યસ યસ. નંબર 56, કયા ક્લાસની રીડર અને રાઇટર એમ બે ભાગમાં તમે કેરેક્ટર વર્ગીકરણ કરી શકો છો કેરેક્ટર સ્ટ્રીમમાં? વળી પાછું આવ્યું છે વીએલસી મીડિયા પ્લેયર, મારા ફેવરેટ લાગે છે કમ્પ્યુટર વાળાનું વીએલસી મીડિયા પ્લેયર. વિન્ડોના નીચેના ભાગમાં એક શું દર્શાવેલ, વિન્ડો ની નીચે શું દર્શાવે છે તો કે પ્રોગ્રેસ બાર. સર ગુજરાતી છો? ગુજરાતી અગ્રતી લીટી. અને બાય ધ વે પ્રોગ્રેસ બાર કયો ખબર કે તમે વીએલસી માં કોઈ પણ વિડીયો કે ઓડિયો ખાસ સાંભળો છો જોવો છો તો એમાં જોવો ને કે ક્યાં પોજ્યું કેટલું પોજ્યું એટલે આમાં હાલતું જાય લુલુલુલુલુલુ તો એ એપ છે પ્રોગ્રેસ બાર. ઓકે, યસ યસ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ની શરૂઆત કઈ સાલના? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામ ની શરૂઆત સાહેબ થઈ છે 1960 માં. કેટલા જૂનું આ કામ શરૂ થઈ ગયું છે. કાઢી નાખે. અધિકૃતતાની પ્રક્રિયા દરમિયાન ઇશ્યુઇંગ બેંક ગ્રાહકની માહિતી ચકાસણીમાં તેનું પરિણામ એટલે વ્યવહારનો સ્વીકાર કે અસ્વીકાર કયા પક્ષને મોકલી આપવામાં આવે છે અને છે પેમેન્ટ ગેટવે. યસ યસ, બહુ જરૂરી છે અત્યારે. યસ, ગૂગલ પે, રિઝર્વ પે, જેટલી પણ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન છે એની અંદર પેમેન્ટ ગેટવે ખાસ જરૂરી છે. શું લેવા કે પોઈન્ટ છે, પે કરનાર વ્યક્તિ અને પેમેન્ટ મેળવનાર વ્યક્તિ બંને વચ્ચે સિક્યોરિટી પ્રોગ્રામિંગ લેંગ્વેજ બેઝિક પાસ્કલ જાવા કે એસેમ્બલી. ઓબ્જેક્ટ આધારિત આવે એટલે જાવા જ આવે. જાવા, યસ, જાવાનું ભણીએ છે 12માં. ઇનહેરિટન્સમાં સુપર ક્લાસમાં કયા ગુણધર્મો રાખવામાં આવે છે? ઇનહેરિટન્સમાં સુપર ક્લાસ સામાન્ય, સુપર ક્લાસમાં સામાન્ય, તો સામાન્ય ક્લાસમાં સુપર. જાવા, મર જાવા, મિટ જાવા. ચલો નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. થેન્ક ગોડ વાળું શું હતું? જો 63 જો એસટીઆર એ સ્ટ્રીંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય અને એમાં થેન્ક ગોડ વળી પછી માહિતી છે તો સ્ટ્રીંગ લેન્થની કૌંસ ની કિંમત કેટલી હશે? જો હવે આમાં કઈ રીતે કરવાનું? થેન્ક ગોડ ટી એચ એ એન કે સર કેટલા શબ્દ થયા? 5. જીઓડી કેટલા થયા? 3. એટલે વધારે કરશે 8. પણ જોજો ખાસ અહીંયા સ્પેસ એ ગણવાની. હા, સ્પેસ એટલે 9. હા, 9. ભાઈ આવું ધ્યાન રાખવું પડશે. સ્પેસ ભી ગણને કા? હા, મહત્વનું છે. કોઈ એકલા પસંદ કરતા સિલેક્શન લિસ્ટ પ્રોપર્ટીઝ નામનું છે એ ટાઇટલ, સોરી ડાયલોગ બોક્સ ખુલી જાય છે. ઇન્સર્ટ ના અંદર મેનુ ની અંદર બધા ઓપ્શન આવે છે એટલે વાંધો નહીં આવે. ચલો ઇન્સર્ટ મેનુ સિલેક્શન લિસ્ટ. હા, જોજો ખાસો ઇન્સર્ટ ની અંદર ફોર્મ પછી જવાનું છે, ડાયરેક્ટ આને સિલેક્ટ કરતા. ચલો જાવાસ્ક્રિપ્ટમાં શરત ચકાસવા માટે કયા વિધાનનો ઉપયોગ? શરત ચકાસ, શરત આવે એટલે કન્ડિશન, કન્ડિશન મતલબ ઇફ. અમારે ઇંગ્લિશ માં આવે સર ઇફ અનલેસ. યસ. ચલો નેક્સ્ટ, ભારતીય રેલવે ની કઈ વેબસાઇટ? હે મારા ભગવાન, વિવિધ ટ્રેન મે આઈઆરસીટીસી. બચ્ચા બચ્ચા જાણતા હે. આની તો એપ્લિકેશન છે દીકરા, મારા ફોન માં એપ્લિકેશન છે. આ શેર બજાર માં આના શેર ને બધું. અરે બધા બચ્ચા બચ્ચા, આઈ હેવ શેર શેર ઓલસો. અરે હું વાત કરું ભૂગા કાઢી ને કે. યસ, 2FA, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન. ઓર ઓથેન્ટિકેશન અત્યારે આ જીમેલ વાળા અને કોઈ પણ એપ્લિકેશન વાળા બધામાં જરૂરી છે. યસ, ટુ ફેક્ટર મતલબ તમે કોઈ જગ્યાએ લોગિન મારો છો તો એકવાર નહીં બે વાર કન્ફર્મ કરે કે તમે છો કે બીજું કોઈ છે. સિક્યુરિટી માટે ખાસ જરૂરી છે એટલે કદાચ ઘણી વાર જોયું છે અને અત્યારે તો હું એટલે મેલ અત્યારે બહુ આવડું છું જીમેલ એટલે આ બહુ કરે છે. એટલે અત્યારે હું છે જીમેલ માં લોગિન મારીએ તો એ લોકો ફોન માં એક મેસેજ મોકલે ન્યા. યસ ઇટ્સ મી. યસ યસ, એવું કરવું પડે તો બ્લોક માં જ્યારે કયો ચલ ઘોષિત કરવાના વિધાન નો અમલ કરવામાં આવે ત્યારે કિંમત રાખવાની મેમરી ની ફાળવણી કરવામાં આવે છે તો એ છે જવાબ આવશે સ્થાનિક, લોકલ. સ્થાનિક, લોકલ. યસ યસ. હાલો હવે થોડાક જ માત્ર 30 જ રહ્યા છે દીકરાઓ. ચલો ચલો, જાવામાં મ્યુટેટર, મ્યુરેટર કહી શકો, મ્યુટેટર કહી શકો, આમાં મેથડ તરીકે શેના માટે ઉપયોગ? સેટા, સેટા. ઓકે, નંબર 7, કે કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષાની કઈ સૂચનાઓને કઈ સૂચનાઓમાં રૂપાંતરિત કરવા માટે કમ્પાઈલર વપરાય છે? અચ્છા, એક સેકન્ડ, હું તો ચારે ચાર એમસીક્યુ બતાવી દઉં છું. ઓકે, મૂળ વચગાળાની વચગાળાની મૂળ, મૂળ વચગાળાની વચગાળાની મૂળ કમ્પ્યુટરમાં મૂકી શકાય એવી. યસ યસ, ઓપ્શન સી. ચાલો પાછું સાહેબ વીએલસી એવું. ભલે હું તારે ઉપર લાગી દઉં છું એટલે આપણે બધું જોઈ શકીએ. હા, લઈ લો લઈ લો. ચલો નેક્સ્ટ, વધારે ઊંચો હોય ગયો સાહેબ.
અચ્છા વીએલસી માં આગળ આપણે આગળ વાત કરીએ સર, ઇંગ્લિશ માં એપ્લિકેશન ના ક્લાર્ક વિશે લખવાની હતી, ભૂલથી પ્રિન્સિપલ વિશે લખાઈ ગઈ છે. કઈ વાંધો નહીં, પ્રિન્સિપલ વિશે લખાઈ ગઈ, બાકીનો કન્ટેન્ટ તો ઓકે છે ને, કઈ વાંધો આવે. જાશે કેટલા, 1-2 માર્ક્સ છે ક્વોલિફિકેશન ના. હા, ક્વોલિફિકેશન ના જાય, અને છેલ્લે તમે જે એન્ક્લોઝ કરો છો એમાં મુદ્દો લખવાનો થાય ત્યાં જાય. હવે ટેન્શન નહીં લેવાનું, જે થઈ ગયું છે, બાકી ફોર્મેટ લખેલું છે, વાંધો નહીં, મજા કરો. ઓકે ચલો, વીએલસી માં કયા વિકલ્પ ની મદદ વડે પ્લેલિસ્ટ ને ખોલી શકો? અલાભાઈ વ્યૂ ની અંદર જોવું છે એટલે વ્યૂ, અને એની અંદર ઓપ્શન આવશે પ્લેલિસ્ટ. ડિજિટલ તકનીક સહાયથી દર્શક ની અભિ દર્શક મતલબ વ્યૂઅર ની અભિરુચિ ને અનુરૂપ બ્રાઉઝર ની સમાચાર સમાચાર પ્રદર્શિત કરી પ્રદર્શિત કરું. પ્યોર ગુજરાતી એક મુદ્રણ પ્રક્રિયા, પ્રિન્ટિંગ પ્રોસેસ, મુદ્રણ પ્રક્રિયા, પ્રિન્ટિંગ પ્રોસેસ સાદી ભાષામાં, મુદ્રણ એટલે પ્રિન્ટિંગ. ફોકસ ઘણીવાર એવું થાય કમ્પ્યુટર માં તમે આના ઇંગ્લિશ શબ્દ રૂટિન માં બોલતા હોય, હા, ગુજરાતી અઘરા પડે, ગુજરાતી અઘરું પડે. જેમ કે ઇનપુટ જેને ઇંગ્લિશ ગુજરાતી માં કહેવાય નિવેશ, નિવેશ, અને આઉટપુટ જેને કહેવાય નિગરમન, નિગરમન. નિગરમન કહે તો કેવું અઘરું લાગે, એની જગ્યાએ ઇંગ્લિશ શબ્દ આસાન લાગે. ફોકસ પદ્ધતિ ની મદદ થી વેબ પેજ માં નિશ્ચિત ઘટક પ્રકાશિત ઝબકતો ધ્રુસ્તો. તમે આમ જ બોલ્યા, પ્રકાશિત બોલ્યા ને, ક્યાં બોલ્યા? યસ, આ રહ્યું પ્રકાશિત, હા, હાઇલાઇટેડ. યસ યસ, પ્રકાશિત, હાઇલાઇટેડ. ઓકે, તારાનીથી ઝબકે અને માણનીથી તે ધ્રુજે. ફોર્મમાં શેની રચના કરવા માટે કોમા સિલેક્ટ અને કોમા સ્લેશ સિલેક્ટ ટેગ નો ઉપયોગ થાય છે? રચના કરવી છે આપણે સાહેબ, તો એ અને બી ઓપ્શન ડ્રોપ આઉટ, ડ્રોપ ડાઉન યાદી કરીને કરે બધા ઓપ્શન સિટી વાળું ને લિસ્ટ અને મેનુ બંને આવશે. હા, વેબસાઇટ માં કઈ સવલતનો ઉપયોગ કરતાં ખબર પડે ક્યાં છે, હોમ પેજ ઉપર પહોંચે કે નેવિગેશન મે બી શોધખોળ માટે? યસ, નેવિગેશન. જાવા માં એરે કે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ જાવા આવશે એટલે મોસ્ટલી ઓબ્જેક્ટ વાળી જ વાત આવશે. ઓબ્જેક્ટ ઇઝ ધ જવાબ. યસ, હાલો ત્યાર પછી નંબર 67, આજા આજા જિંદશાની. ઇનપુટ સ્વીકારવા માટે, ઇનપુટ સ્વીકારવા માટે આવશે એટલે યુટિલ સ્કેનર, યુટિલ સ્કેનર અહીંયા છે. યસ, ઓપ્શન સી. ચલો, કીબોર્ડ ની મદદથી ઇનપુટ સ્વીકારવું છે અને હમણાં 200 આપણે પૂરા કરીએ એટલે હું તમારી પાસે કોમેન્ટ લઈને પછી હું બોલું સરપ્રાઈઝ રિવીલ કરવાનું છે. લેટેક્સ માં આર ક્યાં કે પોજે છે બારે લેટેક્સ માં ક્યાં કમાન્ડ થી પૂરું થાય છે? ઓકે, એન્વાયરમેન્ટ વાળું. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેટેક્સ ના કમાન્ડ જનરલી વિદ્યાર્થી મિત્રો ને પ્રેક્ટિકલ લાઈફ માં બહુ ઓછા દેખાય છે, તમારે ખાસ પાકા કરવા પડશે, બધા વન લાઇનર જેવા છે, ખાસ કરી લેજો. ઓકે, નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજ માં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે છે કરવામાં આવે છે? ઓકે, તો જાવાસ્ક્રિપ્ટ માં પ્રોગ્રામિંગ, જાવાસ્ક્રિપ્ટ, કેમ કે આ કોડિંગ વાળો ભાગ આવે અને CSS ડિઝાઇનિંગ વાળા ભાગ આવે. નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલ આખા ડિરેક્ટરી માળખાનો ઉપયોગ કરે છે? અપાચે, આર્ચી કે આર્ચી આ હા છેલ્લો ડી વાળો આર્ચી, આર્ચીવ, અરે આર્કાઇવ જેને કહેવાય છે, હા, આર્કાઇવ .archi હે ને? હા હા, દેખાય. હવે તો WhatsApp માં ભી આવે છે. યસ, બધી જગ્યાએ આવે. ચલો, આર્કાઇવ્સ. હાલો, જાવામાં શામેથી ઇનપુટ સ્વીકારવા? જાવા .util અને ઇનપુટ માટે સર કીબોર્ડ જ આવે ને, એમથી બધું ઇનપુટ થવાનું છે. પ્રસ્થાના પ્રથમ લીટી તરીકે, એટલે કયું પ્રસ્થાના પ્રથમ લીટી તરીકે વપરાય? ડોક્યુમેન્ટ .class, ટાઇટલ, મેક ટાઇટલ કે ડોક્યુમેન્ટ પ્રથમ લીટી તરીકે ડોક્યુમેન્ટ .class, આ ડોક્યુમેન્ટ ક્લાસ, અને આ સ્લેશ ખાસ જોજો. ચલો, ઓકે, સ્લેશ. કયા પ્રકારની કોમેન્ટ નો ઉપયોગ સામેથી એક કરતા વધારે લીટીમાં કોમેન્ટ કરવાની હોય ત્યારે છે? મલ્ટી લીટી કોમેન્ટ, પ્રદર્શિત કરું તો ડિસ્પ્લે કરું. ઓકે, અને બીજું પ્રકાશિત કરવાનું છે તો બંને આવશે, બંને આવશે. અરે વાહ, યસ. શેનો ઉપયોગ પછી? વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી, જાવાસ્ક્રિપ્ટ રહેશે. જાવાસ્ક્રિપ્ટ આવશે સર. હા, હાલો, કોમેન્ટ માં લખતા રહેજો, બંને થતા કોમેન્ટ તમારી જોશે દીકરાઓ. ચાલો 86 નંબર નું સર આવી ગયા આપણે. હાલો, માત્ર હવે 14 જ બાકી રહ્યા છે. ઘણા કે ઇંગ્લિશ પેપર હાર્ડ હતું, હા થોડું હતું, પણ એક વાત નહોતું બધા માટે હતું, તો પેપર ચેક આસાન થશે. મજા કરો. ચાલો, ટેન્શન નહીં લેતા દીકરા. અને આટલા બધા પેપર આસાન નીકળતા હોય ને તો એકાદ પેપર થોડું ટ્વિસ્ટ કરવું પણ પડે, ચલો. ઓકે, નંબર 86 ત્યાર પછી આપણે સર આપણે જોઈએ. ઓકે, ઓકે, જ્યારે ડેટા સ્ટ્રીમમાં છે ડેટા લખવાનો હોય તો સ્ટ્રીમને કઈ સ્ટ્રીમ કહેવામાં આવે? આઉટપુટ, આઉટપુટ. યસ, કયા પેકેજમાં લેટેક્સ? અને જો સર એ વાંચવામાં તો ઇનપુટ આવે પાછું, લખવામાં આઉટપુટ અને વાંચવામાં ઇનપુટ. યસ, એટલે બંને મગજમાં રાખજો. કયા પેકેજમાં લેટેક્સમાં ગણિત માટે સાહેબ? ગણિત માટે છે MS Maths. MS Math. ઓકે, અને MS ધોની કરતા નહી હો? હા, MS ધોની. કે જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય એરે ઉપયોગી છે. એક પદી પ્રક્રિયકને હયાસ પ્રક્રિયક એટલે કે ડિક્રીમેન્ટ ઓપરેટર છે, એ શું કહેવાય? પ્લસ પ્લસ, માઇનસ માઇનસ. હયાસ પ્રક્રિયક બહુ બધી વાર પૂછાય છે. હા, માઇનસ માઇનસ બે વાર, માઇનસ. યસ, છેલ્લા 11 દીકરાઓ બાકી છે. અચળ કિંમત, ઓકે, કોન્સ્ટન્ટ વેલ્યુ માટે વાપરવામાં આવતું નામ સમયથી મોસ્ટ IMP સવાલ છે આ. કોન્સ્ટન્ટ બધી વાર પૂછાઈ ગયો, લિટરલ લિટરલ આવશે.
યસ, નીચેનામાંથી કયો પ્રક્રિયક જ્યારે પદવલીના બંને સંકર એ અને બી હોય ત્યારે માત્ર પરિણામ ટ્રુ આપે છે? ઓકે, બંને ટ્રુ છે ને, બે ટ્રુ હોય તો એન્ડ એન્ડ, યસ, એન્ડ નો સિમ્બોલ હશે. હાલો, માત્ર 10 બાકી રહ્યા છે દીકરા, ચલો ચલો ઇનકેપ્સ્યુલેશન, ઇનકેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડો? ઇનકેપ્સ્યુલેશન તો ડેટાની સુરક્ષિતતા, બરોબર ને, પછી મેથડ છૂટા પાડવા, ડેટાનો સહિયારો ઉપયોગ. ઓકે, એન્કેપ્સ્યુલેશન એટલે કેવું, આપણે પેલું આવી એક સોલેન્ડ વાળી થિયરી આવે, એક ગુચડામાં વીટી દે તો એના જેવું છે. હવે ગુચડામાં તમે વીટી દો, એન્કેપ્સ્યુલેશન એટલે શું થયું, ડેટાની સુરક્ષિતતા થઈ ગઈ. પછી ઓલો ખોલવાની ગમે એટલી ઘૂંટ કંપની દે, ત્યાં પતંગ લઈને ભાગી દો, ભાગી જાઓ. ઓકે, ગ્રાહક વચ્ચે કરવામાં આવ્યા હોય એવા વ્યવહારોની સમાવેતી પ્રોગ્રામ, ગ્રાહક વચ્ચે, ભાઈઓ બહેનો, C2 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 C2, ભાઈઓ બહેનો આમાં યાદ રાખજો, બસ અહીંયા જરાક લોચો છે, કઈ જી છે, જવાબ છે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, એટલે ગ્રાહક થી ગ્રાહક છે. શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે, સંબંધમાં કયા ક્લાસ નો ઉપયોગ કરીને કયો ક્લાસ વ્યાખ્યાયિત કરી? પર્સન અને એની અંદર ટીચર, ટીચર. હાલો, લાસ્ટ છ, ચલો ચલો 95 95, નીચેના માંથી રેશનલ પ્લાન ના જુદા જુદા સ્વરૂપ ક્યાં છે? શું વાત કરો, ત્રણ સ્વરૂપ છે ખાસ, એક તો સિંગલ, મલ્ટી અને વ્યૂઅર. માહિતી આપી હોય તો સ્ટ્રીંગ લેન્થ ની કિંમત કેટલી થાય છે? ચાર અક્ષર, પાંચ, સોરી, માફ કરજો, પાંચ જવાબ આવશે. વચ્ચે સ્પેસ હોત તો એ પણ આપણે ગણી લેત, જે વિધાન અમલના પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે, મતલબ અમલનો પ્રવાહ. હાલો, છેલ્લા ત્રણ રહ્યા છે દીકરાઓ, નિયંત્રણ કરવા માટે સમર્થ, નિયંત્રણ માળખા, કંટ્રોલ સ્ટ્રક્ચર. ચલો ચલો, હાલો, લાસ્ટ બટ નોટ લીસ્ટ, બે, માત્ર બે બાકી છે દીકરાઓ. જવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? બધું સાહેબ, બધું બધું લખી નાખું. ના 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 સર, ઓબ્જેક્ટ વાળી વાત છે, નહીં નહીં નહીં, એવું કરું છે, પાકું પાકું, ના 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 ના, ઓબ્જેક્ટ વાળી વાત છે. જવા આવશે એટલે ઓબ્જેક્ટ વાળી વાત આવશે સર, યસ, કેમ કે પ્રક્રિયાગત વાળી વાત જવામાં નથી આવતી, એટલા માટે આવશે. હું જરા ગુસ્સામાં આવી ગયો, એવું નથી ભાઈ, હાલા અનધિકૃત ઉપયોગ કરતા વાંચી ન શકે તેના માટે ગુપ્ત રાખવી એ પદ્ધતિને કહેવાશે કોન્ફિડેન્ટલી ગુપ્તતા. યસ યસ, અને દીકરાઓ હવે ખાસ તમારા માટે કહી દઉં, ઓલરેડી 1 કલાક ને 10 મિનિટ થઈ ચૂકી છે, 200 એમસીક્યુ આપણે સોલ્વ કરી નાખ્યા છે. તમે એમ કહો સાહેબ, વી આર નોટ ધરાણા યેટ, તો તમારા માટે સરસ મજાનું જે ત્રીજું આઈએમપી પેપર છે, કે લેક્ચર પૂરો થાય પછી હમણાં થોડાક જ સમયની અંદર આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં અમે તમે ગૂગલ ડ્રાઈવની અમે લિંક મોકલી દેશું, જવાબ સાથે, એ જવાબ સાથેનું એક પેપર તમારા માટે 100 માર્ક્સનું બીજું, એટલે બે સોલ્વ કરાવ્યા, ત્રીજું એ કરશું, અને બીજા બે તમને કાલ લઈને આવશું, એટલે 5 પેપર મિત્રો આપણે સોલ્વ કરશું, એટલે કોઈની તેવડ નથી કે એમાંથી બહાર આવે. અરે વાહ, ઓકે, ડન, એટલે આજે બરાબર ને, થોડાક સમય પછી મુકાઈ જશે આપણે લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ડ્રાઈવની લિંક, ઓકે, ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો, પ્રેક્ટિસ કરી શકશો. 196 199 192 192, કલ્પેશ, ઓકે, મિતાલી 181, બરાબર છે બેટા. અને ઇંગ્લિશ નું પૂછે, ઇંગ્લિશ ના નિબંધ હાર્ડ હતા, અરે મેં હમણાં કીધું, એક વિદ્યાર્થી માટે નહોતા, બધા માટે હતા. જયારે આવો કેસ થાય ને ત્યારે પેપર ચેકર તમારું આસાન પેપર ચેક કરે, એવા સમયે તમે લખીને આવેલા હોવા જોઈએ. તમે ગભરાઈ જાવ તો પૂરું થઈ જાય, એવા સમયે તમારું માઇન્ડસેટ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે, તો ગભરાવું નહીં, ગભરાવું નહીં. ચલો, અહીંયા જુઓ, એટલે આ સરપ્રાઈઝ મેં તને ઓલરેડી કહી દીધું છે, ભાઈ આ તો સમજો, હમણાં બેંકની વૈયા જવાના હતા, પણ એમ થયું કે ના ના ભાઈ, આજે ત્રીજું છે, એ તમારા માટે વધારે ખાસો સમય ન બગડે એટલા માટે ત્રીજું એક તમારા માટે સોલ્વ કરવા માટેનું છે. સોલ્વ ઇન ધ સેન્સ ઓફ જવાબ સાથે આપશું આપણે, ટાઈમ ન બગડે, હા એ જરૂરી છે, ટાઈમ બચવો જોઈએ. યસ, અને રેડી ને, અને બીજું, આવતીકાલે વળી પાછા બીજા બે લેક્ચર તમારા માટે લઈને આવવાના છે, અમે બે નહીં, સોરી, એક લેક્ચર લઈને આવવાના છે, એમ બે લઈને આવવાના છે, બે પેપર વળી પાછા લઈને આવવાના છે. ડન છે, તો મળીએ આવતીકાલે વળી પાછા. નવ પેપર ખાસ સોલ્વ કરી લેજો, જવાબ સાથે છે. ઓકે.